नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू द ज्ञान लाइव शाला। केटलू सरस नाम छे भाई, है आ शाला छे पण केवी छे तो के लाइव छे। अने पाछी शाला छे शू करे छे तो के ज्ञान आपे छे। खैर तमे सांभळ्यु छे भाई, शाला तो एना माटे जोए, ज्ञान माटे जोए। आपणे तो शालानुं नाम ज्ञान छे अने ए पण लाइव छे, बराबर छे। दरेके दरेक विद्यार्थी माटे ओपन छे, कोई जग्या बंधन नथी भाई। अहींया तमे सरस मजाना आवो, लेक्चर जुओ અને પ્રેક્ટિસ કરો। આપણે પ્રેક્ટિસ લાઈવ કરાવીએ છીએ, બરાબર છે। અને તમે લાઈવ જે છે કમ્યુનિકેશન પણ આપણું સ્ટાર્ટ થશે। એટલે અત્યારે જે આપણી સિરીઝ ચાલુ છે એ છે પ્રથમ પરીક્ષાની પ્રતિજ્ઞા સિરીઝ। પ્રતિજ્ઞા શું કરવા નામ આપ્યું હશે આ સાંભળતા પણ થોડું આપણને લાગ્યું ભાઈ પ્રતિજ્ઞા કેમ નામ આપ્યું, પ્રતિજ્ઞા આપ્યું પ્રતિજ્ઞા કેમ? તો પ્રતિજ્ઞા એવી આપવાની છે કે ભાઈ આ વિડીયોઝ જે આપણે મૂકીએ છીએ જેટલા પણ જુએ ને એટલે પ્રતિજ્ઞા કરવાની છે કે ભાઈ હું તો હવે પરીક્ષામાં ખાલી પાસ નહીં થઉં પણ રિઝલ્ટ લાઈન બતાવીશ, બરાબર। એ પ્રતિજ્ઞા આપણે દરેકે દરેક વિદ્યાર્થીએ કરવી પડશે। પાસ થાય પ્રતિજ્ઞા શું કરવા કરવાની ભાઈ? એના પ્રતિજ્ઞા કહેવાય કે હું ખાલી પાસ થઈશ કે સર મને આઈએમબી આપો હું પાસ થઈ, એને પ્રતિજ્ઞા ના કહેવાય બાપ। પ્રતિજ્ઞા તો કેવી હોવી જોઈએ? જે રીતે ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા કરે ને એ રીતે પ્રતિજ્ઞા હોવી જોઈએ, જે રીતે ગાંધીજી પ્રતિજ્ઞા કરે એવી પ્રતિજ્ઞા હોવી જોઈએ, જે રીતે સરદાર પટેલ સાહેબ પ્રતિજ્ઞા કરે, ભગતસિંહ પ્રતિજ્ઞા કરે, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય પ્રતિજ્ઞા કરે, રાજા અશોક પ્રતિજ્ઞા કરે, તો એવી પ્રતિજ્ઞાઓ એ રીતની હોવી જોઈએ કે સાહેબ જ્યાં સુધી હું મારા આખી પ્રજાને અન્ન ના ખવડાવું ત્યાં સુધી જમીશ નહીં। તો આપણી પ્રતિજ્ઞા શું એવી છે? એવડી રાજા જેવી નહીં, આપણી પ્રતિજ્ઞા વિદ્યાર્થી લાઈફમાં વિદ્યાર્થીના સંકલ્પ સુધીની પ્રતિજ્ઞા હોવી જોઈએ કે સર હું ફક્ત પાસ નહીં થવું પણ રિઝલ્ટ લાઈને બતાવીશ ને એકદમ કડકડાટ લાઈને બતાવીશ, બરાબર। તો જેટલા અહીંયા જોઈએ છે ફટાફટ કમેન્ટ કરો કે હું સર પ્રતિજ્ઞા લઉં છું કે હું જ્યાં લેક્ચર જોઈ રહ્યો છું ને તો લેક્ચર જોતા જોતા હું સંકલ્પ લઈશ કે હું જ્યાં સુધી મારું રિઝલ્ટ જે છે એ એડવાન્સ ના થાય ત્યાં સુધીની મારી મહેનત કરીશ। બાર નવરાત્રિમાં ગરબા ઓછા ગાવા પડે, બરાબર, પણ ચોપડાના ગરબા તો હું ગરબે ગરબા કરી નાખીશ, આવી પ્રતિજ્ઞા હોવી જોઈએ। હમણાં એક સરસ મજા ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી હતી કે ભાઈ છોકરો ચોપડી વાંધતા વાંધતા ગરબા ગાતો હતો, બરાબર। ખેર એ રીલ માટે છે, એવું આપણે કરવા નથી ભાઈ। ગરબા રમવા ગયા તો ગરબા જ રમવાના, મન દઈને આમ નાચીવાનું જોરદાર, બરાબર, એનો ફૂલ આનંદ લેવાનો, ભરપૂર આનંદ આપણે લેવાનો છે। પણ સાથે સાથે જે એક્ઝામ આવી રહી છે એ પણ મગજમાં રાખવાનું, જ્યારે વાંચવા બેસીએ ત્યારે મગજમાં પેલા ગરબા ના ચાલવા જોઈએ અને જ્યારે ગરબા કરીએ ત્યારે મગજમાં પેપર ના ચાલવું જોઈએ, બધું એની એ જ જગ્યા હોવું જોઈએ। ગરબા વખતે ગરબાને વાંચતા વખતે વાંચો, બરાબર। તો અહીંયા સરસ મજાનું મોડેલ પેપર તમારી સાથે ક્રિએટ કર્યું છે, તમને બીજા બધા સબ્જેક્ટને પણ મોડેલ પેપર મળતા રહેશે, બરાબર। અમુક વિષયના તો બે બે મોડેલ પેપર આપણે આપ્યા છે, તો આ ઇંગ્લિશનું મોડેલ પેપર આજે આપણે સંપૂર્ણ રીતે સોલ્વ કરીશું, કમ્પ્રિહેન્શન પણ આપણે સોલ્વ કરીશું કે ક્વેશ્ચનના આન્સર કઈ રીતે લખાય ને એ પણ આપણે સોલ્વ કરવાના છીએ, બરાબર। તમે જેટલા અહીંયા છો બધા રેડી થઈ જાઓ જબરદસ્ત, અને સાથે તમે આન્સર પણ આપો કમેન્ટમાં, બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનું લેક્ચર, પ્રથમ પરીક્ષાની પ્રતિજ્ઞા સિરીઝ ધોરણ 10 મોડેલ પેપર 1, બરાબર। તમને બધાને એ તો ખબર જ છે ભાઈ સેક્શન આપણે પેપરની અંદર કેટલા આવે, તો સેક્શન એ આવે, સેક્શન બી આવે, સેક્શન સી આવે। આપણે ઓલરેડી 10માની બ્લુ પ્રિન્ટ આપી દીધી છે, બરાબર, તમને અહીંયા દેખાશે અહીંયા કોર્નરમાં પટ્ટી, એ 10માની જે બ્લુ પ્રિન્ટ છે એ વિડીયો એના માટે હતો કે ભાઈ 10માં 90+ કઈ રીતે લાવવા, અને એ પણ ઇંગ્લિશમાં આપણે આપ્યું છે કે ઇંગ્લિશમાં 90+ લાવવા એ કોઈ મોટી યુદ્ધ કરવા જેવી વાત નથી, 90+ એટલે રમત રમત રમતા રમતા આવી જાય એટલું ઇઝીલી આપણે ખાલી એનાલિસિસ કર્યું છે લગભગ એ પણ, અને એવી બ્લુ પ્રિન્ટ એક છે એના પરથી આપણે ક્રિએટ કરી છે, અને મેં એ પણ સમજાવ્યું છે કે તમે જાતે જ પોતાની છે બ્લુ પ્રિન્ટ એ તમે જાતે તૈયાર કરી શકો છો, બરાબર। એ બ્લુ પ્રિન્ટ માટે એવું જરૂર નહીં કે બધાની સાહેબ અમને તમે આપો તો જ અમે કરી, નહીં, આપણે જે બ્લુ પ્રિન્ટ બતાવી છે એવી નહીં, બ્લુ પ્રિન્ટ આપણે જાતે પણ પ્રિપેર કરી શકીએ છીએ અને એમાં લખી શકીએ કે ભાઈ આપણે કઈ રીતે તૈયારી કરવી। એટલે આ વિડીયો તમારે ખાસ જોવાનો કે 10માં 90+ તો ભાઈ છે ને રમતા આવશે, બરાબર, એટલે આપણે ગોલ છે 95+નું, 90+ તો રમતા આવે, પછી સેક્શન ડી અને સેક્શન ઈ, આટલા સેક્શનો આપણા એક્ઝામની અંદર આવે છે, બરાબર છે। તો 1, 2, 3, 4 અને 5
પાંચ સેક્શન્સ એક્ઝામની અંદર આવશે અને પાંચે પાંચ આપણે જબરદસ્ત રીતે પ્રિપેર કરવાના છે. ઘણી વખતે એવું પણ થાય કે આપણા અમુક સેક્શન્સમાં આપણી મહેનત વધારે હોય તો આપણને ઇઝી લાગે અને અમુક સેક્શન્સ આપણને જોરદાર હાર્ડ લાગે. એનું કારણ શું? તો એનું કારણ પણ સેમ છે કે જ્યારે બ્લ્યુ પ્રિન્ટ જોઈશું અને જાતે આપણે બ્લ્યુ પ્રિન્ટ બનાવીશું ને ત્યારે ખબર પડશે ભાઈ મારું કયા ટોપિક્સની અંદર લેવલ જે છે એ મને અઘરું લાગે છે અને કઈ જગ્યાએ મારું લેવલ જે છે મને એવું લાગે ભાઈ મારું અહીંયા વીક છે. તો જ્યાં સુધી બ્લ્યુ પ્રિન્ટ ક્રિએટ નહીં કરીએ આપણે પોતાને ત્યાં સુધી આપણને આઈડિયા નહીં ભાઈ આપણું મગજ કઈ જગ્યાએ વધારે કાર્ય કરે છે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન પેપર વન એનો છે સેક્શન એ. સેક્શન એ તમને બધાને ખબર છે કે 10 પ્રશ્નો આવે. કેટલા? 10 ક્વેશ્ચન. આ 10 ક્વેશ્ચન કેવા હોય? તો બધા કોમ્પ્રિહેન્શન હોય. સૌથી પહેલાં કોમ્પ્રિહેન્શન આવે 10 માર્ક્સનું. બરાબર, એટલે 10 ક્વેશ્ચન આવશે. પેરેગ્રાફ જનરલી આપણે 5 પેરેગ્રાફ આવશે. 5 પેરેગ્રાફમાં એક પેરેગ્રાફમાં 2 ક્વેશ્ચન હોય એટલે 5×2 કરીએ તો 10 ક્વેશ્ચન થાય. 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. તો સેક્શન એમાં આવા પેરેગ્રાફ પૂછાશે. બરાબર, પોયમના પણ પેરેગ્રાફ પૂછાશે, આનામાં પૂછાશે, ટૂંકનો તો પણ પૂછાશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કેટલા માર્ક્સનો? 10 માર્ક્સનો. એટલે આપણે 5 પેરેગ્રાફ આવશે અને 10 ક્વેશ્ચન આવશે. તો સૌથી પહેલાં તમને એક અહીંયા પેરેગ્રાફ આપવામાં આવેલો છે. પ્રેમ ચોપડા નોડેડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. હવે ક્વેશ્ચન આ રીતે છે કે ભાઈ વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેને શું ડેમોન્સ્ટ્રેટ કર્યું? બરાબર, ડેમોન્સ્ટ્રેટ એટલે શું? કોઈને ખ્યાલ છે ડેમોન્સ્ટ્રેટ? ડેમોન્સ્ટ્રેટ કોને કહેવાય? ચલો કહો. ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે પ્રદર્શન કરવું પણ થાય, દર્શાવવું પણ થાય. ડેમોન્સ્ટ્રેટનો સમાર્થી શબ્દ શો થાય. શો એટલે બતાવવું, જેને કહેવાય ડેમોન્સ્ટ્રેટ. ડેમો બતાવવો, આપણે જે ડેમો બનાવ્યો ડેમોન્સ્ટ્રેશન કરવું એટલે બતાવવું, ઝાંખી કરાવવી પણ થાય. બરાબર, આ બધા શબ્દો એના સમાર્થી છે, આપણે લખી શકીએ. તો પછી સેલ્સમેન છે એને ડેમોન્સ્ટ્રેટ શું કર્યું? તો અહીંયા લખેલું છે સીધે સીધું કે ધ સેલ્સમેન. અહીંયા જોવાનું ઘણી વખત, દેખો અમુક ટાઈમ ક્વેશ્ચનના આન્સર આપણને બેઠા મળી જાય, પણ દર વખતે એવું નહીં થાય કે આપણને બેઠા જ ક્વેશ્ચન મળે. બીજું એ કે આના બે રીતે ક્વેશ્ચનનો આન્સર લખી શકાય. આપણે એવું લખીએ કે ભાઈ આન્સર નંબર 1. મેં બે રીતે કેમ લખ્યા? તો એનું એક રીઝન છે. એ રીઝન તમને હમણાં લાસ્ટમાં કહું. હા ભાઈ, એનું રીઝન શું? અહીંયા એકદમ પ્રોફેશનલ આન્સર લખો હોય, મતલબ કે સોફિસ્ટિકેટેડ થોડો સારો દેખાય અને વાંચવાને પણ મજા આવે, સરને પણ મજા આવે વાંચવાની, એ રીતે લખવું હોય તો એની ચાલ કરો કે ભાઈ સેલ્સમેને શું બતાવ્યું? તો ધ સેલ્સમેન અહીંયા લખેલું છે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામડ ફંક્શન. હવે આન્સર ટુ. આન્સર ટુ કઈ રીતે લખી શકાય એ પણ તમને કહું કે આનું રીઝન શું. બીજો આન્સર લખવો હોય, બીજી પદ્ધતિ તો કઈ કઈ રીતે, જે રીતે આ રીતે લખ્યું આને કહીશું આપણે સોફિસ્ટિકેટેડ આન્સર. કેવો છે આન્સર? સોફિસ્ટિકેટેડ છે, સભ્ય આન્સર છે, જેમાંથી માર્ક્સ કપાવાની સંભાવના ફૂલ ઓછી છે. કપાય જ નહીં ભાઈ આ જવાબમાં. બરાબર, જેને કહેવાય ફૂલ આન્સર, કપાયેલો આન્સર નથી. હવે જે બીજો આન્સર છે કેવો છે? તો એક ગવર્મેન્ટના રૂલ મુજબનો છે. હવે ગવર્મેન્ટના નવા રૂલ આવ્યા છે 2024ની બોર્ડની પરીક્ષામાંથી જાહેર કરેલા, એમને એવું કીધું હતું કે ભાઈ જે વિવેકાધીન આન્સર લખશે કોઈ પણ સ્ટુડન્ટ્સ, મતલબ કે આ પ્રશ્ન પૂછે અને સ્ટુડન્ટે આવું આટલું મોટું લખવાની કંઈ જરૂર ના પડે, એવું લખ્યું મારે શોર્ટમાં બતાવું છે અને એ આખો જવાબ લખી નથી શકતો, પણ સ્ટુડન્ટ જે છે એ પ્રશ્નને સમજી શકે છે. અને જે શોર્ટમાં આન્સર લખશે અને એ જે આન્સર જે છે એ શિક્ષક પોતે સમજી શકે, બરાબર, તો એને માર્ક્સ ફૂલ આપવા પડશે. એને મતલબ કે આનો બીજો ક્વેશ્ચનનો આન્સર કેવો થાય? તો આ રીતનો થાય. દેખો આ કંઈ લખવાની જરૂર નહીં, તમે સમજો વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સીધું તમે આન્સર લખી શકો ગેટ ગ્રીપ મુવમેન્ટ
तो भाई गेट ग्रिप मूवमेंट एंड सम प्रोग्राम्ड फंक्शंस बराबर एंड सम प्रोग्राम्ड फंक्शन। हवे आ बन्ने आंसर में तमे देखता हो तो तमने ख्याल आई गयो हशे ते भाई सौथी शुद्ध आंसर क्यों लगे तो आ लगे। तो आपणे कोई पण छटकबारी राखवी ना होय मार्क्स कपाने तो आपणो आंसर आ रीतनो होवो जोईए। पण आपणे लागे भाई आपणे कोई आटलो मोटो आंसर लखवा नहीं जे आवे साचुं तो आपणे आंसर लखवानो छेल्ले। पण जो टाइम ना होय तो आ करी शको छो पण पहेला जो टाइम होय तो परफेक्ट ज आंसर लखवानो प्रयत्न आपणे करवानो छे बराबर छे। એટલે બીજો આન્સર છે એમાં પણ તમને ફૂલ માર્ક્સ મળી શકે છે એટલા માટે ગવર્મેન્ટ જે છે એમને રૂલ બહાર પાડ્યો છે આપણે જીએસવી બોર્ડે કે જે કોઈ વિદ્યાર્થી છે એ વિવેક દર્શાવીને દક્ષતાથી જે આન્સર લખે છે સમજીને અને એ જે આન્સર લખે છે ને એ જો શિક્ષકને ખ્યાલ આવી જાય તો શિક્ષકે એને માર્ક્સ આપવા જ રહે બરાબર। કારણ કે આન્સર લખવાનું શા માટે ખબર પડે છે કે નહીં એ ચેક કરવાનું છે ભાઈ શિક્ષકને ખબર પડી કે ભાઈ આ વિદ્યાર્થી સમજી ગયો અમારી વાત અને આન્સર આપી દીધું તો એને માર્ક્સ મળી જશે। તો બે આન્સરથી આપણે આન્સર જે છે એ લખી શકીએ બોર્ડમાં ખબર પડી। હવે જોઈએ નેક્સ્ટ આપણને પૂછ્યું વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ કે પ્રેમ ચોપરા છે એ શું ખરેખર સેટિસ્ફાઈડ થયા હતા ડીલથી। તો આના પણ આપણે બે આન્સર લખી શકાય એક છે આન્સર વન અને બીજું છે આન્સર ટુ આન્સર વન આન્સર ટુ આ બંનેના જવાબ અલગ અલગ હોઈ શકે। આન્સર બને એવું કે ભાઈ યસ વાત થઈ પૂરી આગળ કંઈ જ લખવાની જરૂર નથી અહીંયા પૂર્ણ વિરામ પતી ગયું બરાબર। તો અહીંયા લખેલું છે કે પ્રેમ ચોપડા સિન્ડ સેટિસ્ફાઈડ સિન્ડ એટલે શું દેખાવું સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક કે પ્રેમ ચોપડા હતા એ ડીલ સાથે સંતોષકારક દેખાયા મતલબ કે એમને ડીલ ડન થઈ ગઈ બરાબર। બીજું તમે આ રીતે આન્સર લખી કહો યસ યસ પછી આખું વાક્ય પૂર્ણ કરો યસ પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ વિથ ધ ડીલ બરાબર। એક આન્સર આવી રીતે છે એકદમ સિમ્પલ અને બીજો છે આખો આન્સર બંને આન્સર રાઈટ છે અને બંનેમાં તમને માર્ક્સ મળશે એટલે ગભરાવાની જરૂર નથી। પણ જે પ્રથમ પરીક્ષાની જે એક્ઝામ છે બધાની સ્કૂલોમાં અલગ અલગ શિક્ષકો તપાસ કરશે બરાબર તમારા મનગમતા ફેવરેટ ટીચર જ્યારે તપાસ કરતા હોય તો એક તો જરૂરી નથી કે ટીચર આ વાતને ધ્યાનમાં લેશે આટલું જ બની શકે કે એ પણ તમારી પાસે એવી અપેક્ષા રાખે કે તમે આખો આન્સર લખો તો તમારે આખો આન્સર લખવાનો રહેશે। એટલે પ્રથમ પરીક્ષા કહો તો બીજી પરીક્ષામાં આપણે આખો જ આન્સર લખવાનો અને હું તો કોઈ એટલા સુધી કહું છું કે ત્યાં બોર્ડની પરીક્ષામાં પણ આખો આન્સર લખ્યો હશે ને તો કોઈ પણ જગ્યાએ માર્ક્સ કપાવાની છટકબારી રહેશે નહીં। એટલે સમય હોય પૂરતો અને આપણને શીખ્યા છીએ આપણે લખવું જ છે તો પછી આખો જ આન્સર લખવાનો છે આપણે કોઈ જગ્યાએ પેલું કરવાની જરૂર છે નહીં એટલે આખો આન્સર પણ તમે અહીંયા લખી શકો બરાબર છે। ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ I quit my job at Google, but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. બરાબર તો હવે સ્ટાર્ટ કરીએ આના ક્વેશ્ચન ક્વેશ્ચન એ રીતનો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ તો શું છે ડિસાઇડ કરવું તો આમાં આન્સર બે ના આવે આમાં આન્સર યસ દેખો આમાં પણ એક વાત છે આમાં પણ આન્સર બે રીતે લખી શકાય એક છે આન્સર વનની રીત અને એક છે આન્સર ટુની રીત। આ જનરલી કોઈ યુટ્યુબમાં બે બે આન્સર આપતું નથી પણ આપણે આપીએ છીએ બરાબર શીખવા માટે કે ભાઈ કઈ રીતે ટાઈમ બચે તો અહીંયા ખાલી જગ્યા આપી હવે અહીંયા વાંચો કે શું ડિસાઈડ કરવાનું કહે છે આપણને કભી તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઈડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ ભાઈ તમને પ્રેમથી કરવાનું શું ગમે છે એને ધ્યાનમાં લઈને કોઈ ડિસિઝન લેવાનું બરાબર। આપણે અહીંયા ભણવા છે તો કેટલાને ભણવું નહીં ગમતું હોય તો એ બિચારા વિડીયો જોવા આવ્યા છે પરીક્ષા છે એટલે મારે પાસ તો થવું હોય વોટ યુ રિયલી લવ ટુ ડૂ તમને ખરેખર શું ગમે છે કરવું એના ડિસિઝન ઉપર જો તમે નિર્ણય લેશો ને તો એ નિર્ણય સારો રહેશે પણ એમાં તકલીફ એવી પડશે કે મોટા ભાગના છોકરા શું કરવું ગમે
ગેમોર અંબે ગમે બરાબર વાંચવાવાળો વર્ગ ઓછો હોય તો શું એને સારું ગણવું નહીં. હંમેશા કોઈ પણ નિર્ણય લેતી વખતે પોતાની જ ઈચ્છા જોવામાં ના આવે, સાથે દક્ષતા પણ હોવી જોઈએ, ભવિષ્યની ચિંતા પણ હોવી જોઈએ. બરાબર આ બધું જ્યારે ભેગું થાય ત્યારે જ નિર્ણય બને ને એ નિર્ણય ડિઝાયરફુલ હોય, એ નિર્ણય ગુડ હોય. બરાબર તો હવે આપણે જોઈએ કે આને બે રીતે કઈ રીતે લખાય. સા આમાં શું બે રીતે લખવાનું? આમાં તો ખાલી જગ્યા આપી છે, યસ આપી છે, એટલે જ આપણે બે રીતે લખવાનું છે ભાઈ. શીખવાડું એક આન્સર આ રીતે લખાય કે ભાઈ ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ શું છે ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એક આન્સર આવી સર, બીજો આન્સર કીધી લખાય આમાં તો કંઈ એવું લાગતું નહીં. અહીંયા બ્લેન્ક આપી છે, તમારે આવું લખવાની પણ જરૂરી નહીં. તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, તો આટલું તમે નહીં લખો ને તો પણ ચાલશે. ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો બે આન્સર આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ અને ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બરાબર આગળ જઈએ આપણે. યસ ચોથો ક્વેશ્ચન, અરુણ ઇઝ સ્ટીલ ઇમોશનલી અટેચડ વિથ ગૂગલ. કે અરુણ જે છે હજુ સુધી પણ ગૂગલ સાથે ઇમોશનલી અટેચડ છે, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ ઓર ફોલ્સ? તો આમાં વિદ્યાર્થીએ પણ કરશે, દેખો આન્સર વન આમાં પણ થાય અને આન્સર ટુ આમાં પણ થાય. વિદ્યાર્થી આખું વાક્ય લખ્યું પછી સામે કંઈક લખશે ટ્રુ ઓર ફોલ્સ. આપણે સીધું ટ્રુ ઓર ફોલ્સ લખી દેવાનું, બરાબર બહુ ચંચુપાત કરવાનું આમાં જરૂર છે નહીં. તો એ દેખો લખ્યું છે કે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ. બરાબર, સો ઓનલી માય ડ્યુટીઝ એટ ધ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. કે હજુ ઇમોશનલી કેવા છે, અટેચ છે. આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? તો ટ્રુ. તો અહીંયા સીધું આપણે ટ્રુ લખી દેવાનું થાય છે. કોઈ જગ્યાએ ફરીથી મહેનત કરવાની જરૂર છે નહીં, એટલે બે રીતે આપણે આન્સર એક્ઝામ્પલ લખીશું અને બને ત્યાં સુધી ટ્રુ ફોલ્સ હોય ત્યાં સુધી આપણે સીધું લખી દેવાનું ટ્રુ કો ધ ફોલ્સ. બરાબર, આખું વાક્ય લખવાની કંઈ જરૂર છે. આગળ જોઈએ ત્રીજો એક્સ્ટ્રાક્ટ, એન્ની સુલિવાનનો ક્વેશ્ચન છે. આઈ લવ યુ ટીચર. તો એ લખ્યું છે હાઉ ઓલ્ડ વોઝ હેલન વેન મિસ સુલિવાન કેમ ટુ હર હાઉસ. ફરીથી આપણે બે રીતે આન્સર લખી શકીએ, આન્સર પદ્ધતિ વન અને બીજું છે આન્સર પદ્ધતિ ટુ. તો હેલન એવું કહે છે હાઉ ઓલ્ડ વોઝ હેલન વેન મિસ સુલિવાન કેમ ટુ હર હાઉસ. તો મિસ સુલિવાન જે છે જ્યારે હેલનના ઘરે જાય છે તો હેલન કેટલી વર્ષની હોય છે એવું આપણને પૂછ્યું છે. તો અહીંયા લખેલું છે ભાઈ આઈ સ્ટીલ, આ હેલન બોલે છે, આઈ સ્ટીલ ક્લિયરલી રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887 આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ. અહીંયા શું લખ્યું છે? 7 years ઓફ એજ દેન માય ટીચર એની સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. ટીચર જ્યારે આવે છે એટલે હેલન કેટલા વર્ષની હોય છે? 7 વર્ષની હોય છે. બરાબર, તો એક આન્સર એવું સીધો લખી દેવાનો કે 7 years. કોઈ હાઉ ઓલ્ડ વોઝ હેલન? તો 7 years. 7 years ઓલ્ડ લખો કે ભાઈ 7 years લખો, કોઈ ચિંતા નહીં. હવે બીજો આન્સર એવો લખવાનો કે હેલન વોઝ સેવન યર્સ ઓલ્ડ વેન મિસ સુલિવાન કેમ ટુ હર હાઉસ. બરાબર, તો બે રીતે આન્સર થયા, એક છે 7 years ઓલ્ડ અને બીજું છે હેલન વોઝ 7 years ઓલ્ડ વેન મિસ સુલિવાન કેમ ટુ હર હાઉસ. સારી, બંને આન્સર આપણે લખવાના છે ભાઈ, એટલે આપણે બંને શીખવાના, ખાલી એક શીખવા નથી, બંને આપણે શીખવાના છે. બરાબર, ખ્યાલ આવે છે ભાઈ? ખ્યાલ આવે છે, હોઈ નહીં ગયા ને. બરાબર, જાગતા રહેજો બધા. ચલો હવે જોઈએ નેક્સ્ટ, વોટ ડીડ હેલન ડૂ આફ્ટર ગેટિંગ અ ડોલ ફ્રોમ હર ટીચર.
હેલને શું કર્યું જ્યારે એને ટીચર તરફથી ઢીંગલી મળી ત્યારે હવે થોડું આપણે સ્પીડી કરીશું બરાબર બહુ ટાઈમ એવા કમ્પ્રિહેન્શનમાં લઈશું અને થોડા થોડા ધીમે ધીમે આગળ જતા રહીશું તો વોટ ડીડ હેલન ડુ હેલને શું કર્યું તો સીધો આન્સર હવે આન્સર વન આન્સર ટુ આપણે નહીં કરીએ સીધો આન્સર જ લખીશું તો હેલને શું કર્યું તો અહીંયા લખેલું છે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગીવ મી અ ડોલ બરાબર કે તે મને એમના રૂમમાં લઈ ગયા અને ગીવ મી ડોલ મને ઢીંગલી આપી આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ તો એ શું કર્યું હેલન એના જોડે રમી તો હેલન પ્લેડ વિથ ધ ડોલ હેલન પ્લે વિથ ડોલ વિથ એ ડોલ આ એક જાતનો આન્સર થઈ ગયો આ આન્સર નંબર વન થઈ ગયો બીજો આન્સર આપણે લખવો તો આખું આટલું તો લખ્યું હેલન પ્લેડ વિથ અ ડોલ આફ્ટર ગેટિંગ ઇટ ફ્રોમ હર ટીચર ટીચર તરફથી મળી એના પછી એને શું કર્યું એના સાથે રમવા માંડી બરાબર તો હેલન ફ્લેડ વિથ ધ ડોલ આ રીતના આન્સર લખાય હવે જોઈએ નેક્સ્ટ યસ વિલેજનો છે નેક્સ્ટ તાજનગર વિલેજ તાજનગર એના ઉપરનો ક્વેશ્ચન છે અને એમાં લખ્યું છે કે હાઉ મેની પીપલ લીવ ઇન તાજનગર તાજનગરમાં કેટલા લોકો રહે છે તો એ લખ્યું છે મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ તો હાઉ મેની પીપલ લીવ ઇન તાજનગર તો અરાઉન્ડ લખ્યું છે અરાઉન્ડ 3000 પીપલ 3000 પીપલ્સ સાહેબ અહીંયા લીવ આપ્યું છે અહીંયા લિવિંગ લખ્યું છે તો આપણે શું લખવાનું તો આપણે જેવું ક્વેશ્ચનમાં આપ્યું એ રીતે લખવાનું અહીંયા ક્વેશ્ચન કેવો પૂછ્યો છે કે ભાઈ ગામમાં કેટલા લોકો રહે છે તો આપણે એવું નહીં લખવાનું ભાઈ રહી રહ્યા છે આપણે એવું લખવાનું ગામમાં કેટલા લોકો રહે છે તો ગામમાં 3000 જેવા લોકો રહે છે તો અરાઉન્ડ 3000 પીપલ લીવ ઇન તાજ કે ભાઈ લગભગ 3000 જેટલા લોકો તાજનગરમાં રહે છે બરાબર તો આન્સર આ રીતનો થશે એટલે ઘણી વખતે આપણે સીધે સીધું અહીંયા કોપી મારવાનું અહીંયા લિવિંગ આપેલું છે આપણે લિવિંગથી એ ક્વેશ્ચન આન્સર લખવાનો થતો નથી આપણે ક્વેશ્ચન એમાં પૂછ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આપણો જવાબ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોવો જોઈએ બરાબર છે નેક્સ્ટ જોઈએ 8 વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર બર્નિંગ ડિઝાયર એટલે એકદમ પ્રબળ ઈચ્છા બરાબર બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા સાહેબ બર્નિંગ એટલે તો હળકતી થાય તો સળગતી ઈચ્છા નહીં ભાઈ આ ઇડીયમ છે બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા બરાબર તો વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ તમારી બર્નિંગ ઈચ્છા શું છે ચલો કમેન્ટ કરો તમારી પ્રબળ ઈચ્છા શું છે કોણ કહેશે તમારી પ્રબળ ઈચ્છા ભાઈ શું છે આપકી પ્રબળ ઈચ્છા ક્યાં હૈ ચલો તો અહીંયા લખેલું છે સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર તો અહીંયા લખ્યું સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર તો શું સચ આવે નહીં સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ ટુ હેવ અ સ્ટેશન કે ગામમાં સ્ટેશન હોવું જોઈએ આવી એમની બર્નિંગ ડિઝાયર હતી તો હવે તમે આન્સર લખો તો આ રીતે લખો The burning desire of people of Tajnagar આખું વાક્ય લખી દેવાનું અને પછી તમે અહીંયા લખી દો ટુ હેવ એ તો શું હતી તો the burning desire of people of Tajnagar The burning desire of people of Tajnagar શું હતી તો શું હતી એના માટે એટલે શું થયું ઓકે ભાઈ આ માય શું હતી માટે શું આવશે વોઝ યુઝ થશે શું હશે વોઝ તો શું હતી બર્નિંગ ડિઝાયર વોઝ ટુ હેવ એ
स्टेशन इन द विलेज बराबर बनिंग डिजायर शू होती तो गाम में एमने गाम में शू हो स्टेशन होवु जोईए एमनी प्रबल इच्छा थी बराबर અને એમના માટે એમને પૈસા પણ ભેગા કર્યા હતા એ બધી જ તમને સ્ટોરી ખબર છે. ચલો હવે જે છે એ છે ફાયરવર્ક્સ ઉપર. તમને બધાને ખબર છે કે આ શું છે પાયરોટેકનિક્સ બરાબર. ચલો આગળ જઈએ. વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ કે જે ફાયરવર્ક છે એમને ક્યારે કઈ જગ્યાએ સ્ટોર ન કરવા જોઈએ. તો વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ કે એમને કઈ જગ્યાએ સ્ટોર ન કરવા જોઈએ બરાબર છે. તો એ આ છે આન્સર. શું થશે કહો તમે વિચારો ને પછી જવાબ આપો. આનો આન્સર શું આવે? વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ. તો અહીંયા તમે સ્ટાર્ટ કરી શકો આન્સર. ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ. સ્ટોર્ડ અહીંયા અનપેક્ડ આપણે લખવાની જરૂર નથી ભાઈ બરાબર. અમુક પાછા અનપેક્ડ લખી દેશે. અહીંયા સ્ટોરનું બધું સ્ટોરની જ વાત કરો. અનપેક્ડ લખવાની કોઈ જરૂર નહીં. તો ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ અહીંયા શું લખે છે? નિયર અ ફ્લેમ. યસ. તો નિયર અ ફ્લેમ કે સળગતી જ્યોત જોડે ક્યારે સ્ટોર કરવા જોઈએ? નહીં, નિયર અ ફ્લેમ ગેસ સિલિન્ડર. ઓર હીટર. આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ છે ભાઈ. એટલે આપણે પણ ધ્યાન રાખવું છે કારણ કે દિવાળી આવી જ રહી છે. એટલે ઘણા બધા ઘરે દવાખાનું લાવવાની પણ તૈયારી કરતા હશે. ઘણા તો એવા આયોજન કર્યા હશે કે આપણે દવાખાનું ક્યારે લાવશું, કેવી રીતે ફોડશું, કેટલાક ગ્રુપમાં કઈ જગ્યાએ રોટેટ સળગાવીશું, કઈ રીતે સુતરી બોમ્બ સળગાવીશું, એની ઉપર ઢાંકણું મેળશું, માટલું મેળશું, તબડકું નાખશું કે કંઈ જ નહીં કરશું. તો ખેર આવું તો બધા અલગ અલગ જગ્યાએ પ્લાનિંગ કરતા હોય. કોઈક માટલા ફોડે, કોઈક ડબ્બા ફોડે બરાબર છે. અમે પણ આવું કરીએ છીએ અને એ કરવું એમાં કોઈ હાનિ નથી બરાબર. પણ થોડું જ આપણે સાવધાની સાથે એ આનંદ ઉઠાવવો જોઈએ બરાબર છે. એ તો ઘણા શું ગામડાની વચ્ચે જ માટલા ફોડતા હોય છે. તો એવું ભાઈ બીજાને ઈજા થયું નહીં કરવાનું. એકલા હોઈએ, મસ્ત ખેતરમાં ગયા હોઈએ અને આવો આનંદ કરી શકાય બરાબર. ના જ કર્યું નહીં આનંદ કરી શકાય. પણ આનંદ પણ આપણે એવો કરવો કે જે બીજાના હિતમાં હોય બરાબર. બીજાને નુકસાન થાય, અમુક તો દેરાણ જેઠાને લાવશે સુટ્ટી મેળ લેશે ભાઈ. એક આ બાજુ ફરતી હોય, આ બાજુ ફરતી હોય બરાબર. એટલે બધાને હેરાન કરાય. કોઈક પાછા રોકેટ આડા નાખે પાછળ, રોકેટ દોડાવે કોઈની પાછળ બરાબર. તો આપણે એવું બધું કરવાની કંઈ જરૂર નહીં. શાંતિથી એમ મજા કરો. કોઈ પણ ઉત્સવ આવે છે તો એ એકદમ ખુશીથી જીવો ભાઈ બરાબર. જેમ નવરાત્રિ ચાલુ છે, કેટલા આમ જોરદાર અત્યારે તૈયાર થઈ થઈ બધા ફરતા હશે કે નવરાત્રિ નવરાત્રિ આવી લો, જલસે જલસા અઠવાડિયું આમથી આમ પાસનું સેટિંગ કરતા હશે બરાબર. ક્લબમાં તો બધા સિટીમાં જે રહેતા હશે, અહીંયા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા જેવી બધા પાસનું સેટિંગ કરે પાછા. ગામડે હોય તો એ તૈયાર થઈને જવાનું. પાછી નવમીની પલ્લી પણ થતી હશે બરાબર. તો સરસ. તો ભાઈ ઊંઝા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ એવી જગ્યાએ તો બહુ સારી નવરાત્રિ થાય છે. તમે કયા જિલ્લામાં છો તો તમારી પણ નવરાત્રિ કેવી થાય છે એ પણ જણાવો. જિલ્લા સાથે કમેન્ટ કરો કે તમારા જિલ્લામાં નવરાત્રિ કેવી થાય છે બરાબર. અને તમે પણ તૈયાર થાવ છો કે નહીં એ પણ જરા જણાવો. એટલે અમને પણ ખબર પડે ભાઈ અમારે છોકરા સાથે ભણભણ તો નહીં કરતા ને. કારણ કે આ એજમાં ભણતર સાથે ઉત્સવોનું પણ આનંદ છે ઉઠાવવો જોઈએ બરાબર છે. ચલો. Where should the fireworks never be stored? The fireworks never be stored near a flame or a cylinder or heater. બરાબર. હેક્ટર નથી, હીટર છે. એટલે ધ્યાન રાખું ભાઈ, હીટર લખેલું છે. નેક્સ્ટ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ વન શુડ નેવર વીયર વેન લાઇટનિંગ ક્રેકર. ચલો આનો આન્સર આપો બધા ફટાફટ. ચલો કમેન્ટમાં આનો આન્સર આપો, પછી આપણે આન્સર લઈએ.
ચલો ભાઈ જોયું બધાય ઓકે વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ વન શુડ નેવર વિયર વેન લાઇટનિંગ કેકર્સ ઓકે ચલો કેવા કપડા વન શુડ નેવર વિયર કેવા કપડા માણસે પહેરવા ના જોઈએ કઈ જગ્યા ક્યારે કે જ્યારે ફટાકડા છે ફટાકડા એને સળગાવતી વખતે લાઇટનિંગ એટલે અહીંયા સળગાવવું બરાબર તો કેવા કપડા માણસે ન પહેરવા જોઈએ તો આનો આન્સર શું થાય તો અહીંયા લખ્યું છે કે ભાઈ વન શુડ તમે સીધું વાક્ય આ રીતે લખી શકો આ બેઠે બેઠું વાક્ય એ આનો આન્સર થઈ જાય કે ભાઈ કયો છે તો વન શુડ નેવર વિયર એક છે લોંગ લાંબા કપડા કે ભાઈ ગમે ત્યારે અડી જાય સળગા સળગા તો બરાબર લૂઝ ક્લોથ્સ એવા હળગાવા જાય અને આપણું કંઈક અડી ગયું લૂઝ પહેરેલા હોય તો એ પણ આવજે એકદમ ટાઈટ કપડાં ટાઈટ એટલે એટલા પણ ટાઈટ નહીં ભાઈ ચામડીથી આમ દોડતા ના હોય ભાઈ હળગ્યા પછી બરાબર ઓર નાયલોન નાયલોન જે છે તો ના જ પહેરો છો કારણ કે નાયલોન જે છે ઝડપી આગ પકડી લે છે બરાબર આ નાયલોના કપડાં તો ના જ પહેરો પ્લાસ્ટિક એ કપડાં પહેરવાના નહીં ભાઈ નાયલોના કપડાં એમને મેં ના પહેરાય બરાબર એટલે એવા એવું શરીર ઉપર તો આવું જ ના જોયું નાયલોનનું સરસ મજાનું કોટન હોય તો કોટન પહેરો ભાઈ બરાબર જેમ કે ટીશર્ટ પર ચા કોટનની છે ત્યાં પણ કોટનના કપડાં પહેરો એકદમ પહેરવાની મજા આવશે ઉનાળો આવે છે ખેર ચો ઉનાળો આવે છે શિયાળો આવે છે તો સરસ મજાના જાડા કપડાં શિયાળામાં તમે રેશમના પહેરો વૂલના પહેરો બરાબર અત્યારે તો સ્વી શર્ટને બધું કેટલું બધું આવશે જેને ખેર જાઓ ઉનાળામાં સુતરાઉ કપડના પહેરો નાયલોન તો ખેર આ ભાઈ એમાં ચર્ચામાં પડતા નથી પણ જ્યાં સુધી બને ત્યાં સુધી નાયલોનના કપડાં ઓછા જ પહેરો નાયલોન ક્લોથ્સ વેન લાઇટનિંગ ક્રેકર્સ આ સીધે સીધો તમે આન્સર આનો આપી દઈ શકો છો બરાબર તો એટલે આપણે લખવાની કોઈ જરૂર નહીં બેઠે બેઠે મળી ગયું હવે પૂછ્યું છે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ આપણે શોર્ટ નોટ લખવાની છે અને શોર્ટ નોટ જે છે આજના જમાના બહુ ઇઝી આવે છે ભાઈ કેમ ઇઝી આવે છે તેનું કારણ છે કે ભાઈ અમારા જમાનામાં ભીડે કહે છે કે ભાઈ અમારે જમાને મેં તો એ જ રીતે અમારા જમાના પણ શોર્ટ નોટ્સ કેવી આવતી ખબર છે સીધું એવું જ પૂછી લે કે ભાઈ પાયરોટેકનિક્સ અહીંયા સીધું જ પૂછ્યું હોય પાયરોટેકનિક્સ અહીંયા આગળ પાછા કંઈ લખ્યું ના હોય ને આ મુદ્દા આપજો ના કંઈ આપણે એ શોર્ટ નોટ્સનો ફાયદો શું છે તમે કેટલા શોર્ટ માર્ક્સ કેટલી છે ત્રણ માર્ક્સ છે તો તમે ત્રણથી છ માર્ક્સ છ સ્ટેટમેન્ટ્સ તમે જ્યારે લખો તો તમે ઇઝીલી ત્રણ માર્ક્સ જે છે ગેઇન કરી શકો અને અત્યારે માર્ક્સ ગેઇન્સ કરવાને એકદમ ઇઝી વાત છે પહેલાં જો કઠણ નથી બરાબર તમે આનો ક્વેશ્ચન જ આન્સર આપો આ આન્સર આપો આ આન્સર આપો આ આન્સર આપો આ આન્સર આપો પાંચ પોઈન્ટ તો એમને એમ થઈ ગયા બીજું તમે છઠ્ઠો જાતે ઉમેરી શકો ઉમેરી તો બેટર તો તમે ત્રણ માર્ક્સ પૂરેપૂરા મળશે ભાઈ બરાબર ત્રણ માર્ક્સ તમારા પૂરેપૂરા અને પાક્કા ગણી જ લેવાના તમારે ખ્યાલ આવે છે ચલો જોઈએ આગળ બીજી શોર્ટ નોટ છે એની સુલેવાન અ વન્ડરફુલ ટીચર ઉપર તો દેખો એમાં કેટલા પોઈન્ટ આપ્યા છે એક પોઈન્ટ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો એને મતલબ કે સાતે સાત પોઈન્ટ આપણા એક્ઝામની અંદર કવર થઈ જવા જોઈએ તમે જો પોઈન્ટ જે કાપશો ને તો તમારો માર્ક્સ કપાશે એના મતલબ કે તમારા દરેકે દરેક જે પોઈન્ટ છે એના આન્સર તમારે આપવાનો ફૂલ પ્રયત્ન કરવાનો બરાબર ભલે સાત તમને ત્રણના કંઈ ત્રણ પણ પાંચ નહીં આપો આપશે તો ત્રણ જ પણ તમે કોઈ એક કાપ્યો હશે ને તો પોઈન્ટ પાંચ કાપવાની તમે એને છટક બારી આપી દીધી શિક્ષકને આપણે તો પોઈન્ટ પાંચ પણ આપણે કપાવવાના જોઈએ આપણા પૂરેપૂરા તકેટલા આવવા જોઈએ ત્રણે ત્રણ માર્ક્સ ક્લિયર આવવા જોઈએ ચલો હવે ટ્રુ ફોલ્સ આપણે ચાર પૂછ્યા છે બરાબર આમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે એક છે રણજીત સિંઘ વોઝ ધ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ શું છે રણજીતસિંહ તો એકદમ સાચું છે ભાઈ આ વાક્ય કેવું છે ટ્રુ તો રણજીતસિંહ હતા એ ગામના શું હતા સરપંચ હતા એટ ધ એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ EFI તો એટ ધ એજ ઓફ 17 યસ તો 17 વર્ષની ઉંમરે અરુણ શું કરે છે એનજીઓ બહાર પાડે છે ફાઉન્ડેડ છે બરાબર એનજીઓનો ફાઉન્ડર બની ગયો છે એનજીઓનો સ્થાપક બની ગયો છે ધ ગોડ વોઝ ઇન ટુ હિઝ સેવન્થ ડે ઓફ ઓવર ટાઈમ અહીં લખ્યું ગોડ જે છે સાતમા ઓવર ટાઈમના સાતમા દિવસે હતા તો અહીંયા ખોટું છે આ શું છે ફોલ્સ છે કેમ ફોલ્સ કોઈને ખબર છે આ ફોલ્સ કેમ છે ચલો કોણ કહે છે આ કેમ ફોલ્સ આન્સર શું આવે
ફોલ્સ કેમ છે? ચલો ફોલ્સ એટલા માટે છે કે અહીંયા સેવન્થ છે, સેવન્થ ના આવે શું આવશે? સિક્સ્થ. શું આવે? સિક્સ્થ. તો ધ ગોડ વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ. બરાબર, ધ્યાન રાખવાનું. મિસ સુલિવાન સેક્રિફાઇસીસ હર આઈ સાઇડ ફોર હર સ્ટુડન્ટ હેલન. કે મિસ સુલિવાને પોતાની જે આઈ સાઇડ છે, જે દેખાવ દેખી શકાય છે, દ્રષ્ટિ છે, આઈ સાઇડ, દ્રષ્ટિનું બલિદાન આપ્યું. કોના માટે? હર સ્ટુડન્ટ હેલન. આ બધાને ખબર છે ભાઈ, બરાબર. અને છેલ્લે એટલા માટે શું કહે છે હેલન? આઈ લવ યુ ટીચર. બરાબર, સરસ મજાની આ સ્ટોરી છે અને બહુ જોરદાર મોટિવેશનલ સ્ટોરી, આપણને મોટિવેટ કરે. બરાબર, મોટિવેટ સ્પીચ તો બધાએ ઘણી ઘણી સાંભળી, પણ અમુક સ્ટોરી જે હોય ખરેખર આપણને અંદરથી મોટિવેટ કરે જીવન જીવવા માટે. બરાબર, તો એ જ સ્ટોરી છે. મિસ સુલેમાન સેક્રિફાઇસીસ હર આઈ સાઇડ ફોર અ સ્ટુડન્ટ હેલન. આઈ લવ યુ ટીચર. તમે આ જે લેક્ચર વિડીયોઝ જોઈ રહ્યા છો તો સરસ મજાને જ્ઞાન લઈ શાળામાં જુઓ છો. બહુ સુધા નવરાત્રી ચાલે છે અને એમાં ગરબા બાબતે આપણે એક ઓફર બહાર પાડી છે અને એ છે 75% ડિસ્કાઉન્ટ ઓન ધોરણ 8, 9 અને 10. બરાબર, ધોરણ 8માં 999 ફી છે, પણ એની ઉપર તમે કોલ કરશો તમને 899 મળશે. ધોરણ 9ની 1499 ફીસ છે, તમે કોલ કરશો તો તમને કહેવાનું કે ભાઈ મિહિર સરે કીધું છે તો 1399 મળશે. બરાબર, ધોરણ 10, 11, 12, 2499 તમે કોલમાં કહેશો તો 2399માં આપણે બે જે છે એ પ્રોવાઈડ થઈ જશે. બરાબર, એક્સ્ટ્રા તમને નવરાત્રી પર 10% ડિસ્કાઉન્ટ છે ભાઈ, સ્પેશિયલ ઇંગ્લિશ વિષયથી જેને કોલ આવ્યો હોય બધા ધોરણના વિદ્યાર્થી માટે. બરાબર, તો આ જરૂર તમે આ ટ્રાય કરો ભાઈ. ધોરણ 8, 9 અને 10ની જે બેચો છે આ જોરદાર ચાલે છે ભાઈ, સરસ મજાની. બરાબર, અને સાથે બીજું કંઈ નહીં તો વધારે તો લાઈવ લેક્ચર્સ આપણે મળે, પેપર લાવીશું, ટેસ્ટ ટોપિક ટેસ્ટ તમને મળે છે ઘણા બધા વિષયના. અને મેઇન છે કે ભાઈ 10માં ગણિત વિજ્ઞાન એ બધું લાઈવ આવે છે અને 8માં 9માં મોસ્ટ ઓફ સબ્જેક્ટ જે છે 7 સબ્જેક્ટ્સ આપણે કવર કરેલા છે અને બધાને રેકોર્ડિંગ લેક્ચર્સ આપણે એકદમ કન્સેપ્ટ ડિટેલ્સ આ બધું ડિટેલમાં છે ભાઈ. ખાલી ઉપર ઉપરથી કહેવાની વાતો નથી યુટ્યુબની, જેટલું સ્કૂલમાં ડિટેલથી નથી આવતું એટલું આપણે ડિટેલથી લાઈવ એપની અંદર આપણે કરાવેલ છે. તો એ બધાએ જોવા માટે ખૂબ પ્રેરિત તમને હું એટલા માટે કરું છું કે ભાઈ આ લેશો ને તમારે કોઈ બેચ લેવાની જરૂર નહીં પડે. બરાબર, ધોરણ 8, 9માં કે 10માં કોઈ પણ જાતની બેચ, બેચ એટલે તમારે કોઈ પણ જાતના ઓફલાઈન ટ્યુશન કરવાની પણ જરૂર નહીં પડે. બરાબર, એક વખત તમે આ લઈ લીધી વાત થઈ પૂરી, ઘણા બધા વિષય તમે આમાંથી છે એ શીખી શકશો. બરાબર, તો આગળ ચાલીએ અને હવે જે આવીએ છીએ એ છે સેક્શન નંબર બી, સેક્શન બી. બરાબર, તમારે પાણી પાણી પીવું હોય તો પી લો, હું પણ એક ઘૂંટ મારી લઉં ભાઈ. બરાબર, અને પછી આપણે ચાલુ કરીએ છીએ સેક્શન બી. ચલો તો ચાલુ કરી દઈએ ભાઈ સેક્શન બી. સરસ મજાનું ગ્રામર આમાં થોડું શીખી જોયું, આમાં પોયમ્સ આવશે કમ્પ્રિહેન્શનમાં અને પોયમ્સ પછી આવશે સપ્લિમેન્ટરી રીડર. કયું છે ભાઈ સપ્લિમેન્ટરી રીડર? તો એ છે બ્લેક બક. બ્લેક બક, સરસ મજાના બ્લેક બક. બરાબર, ચલો સ્ટાર્ટ કરી દઈએ. પોયમ્સનું કમ્પ્રિહેન્શન આવશે, એક્સ્ટ્રેક્ટ્સ, એક પેરેગ્રાફ આવશે સપ્લિમેન્ટરી રીડરમાંથી. જનરલી 5 માર્ક્સનો હોય છે, આ પણ લગભગ 2-3 માર્ક્સનું હોય છે. બરાબર, આપણે જોઈએ છીએ આમાંથી સ્ટાન્ઝાઝ આવશે. બે પોયમ છે ભાઈ, બરાબર, પેન્સિલ વળીને એના આગળ બે પોયમ આપણે પૂછાય છે પ્રથમ પરીક્ષાની અંદર. તો રીડ ધ સ્ટાન્ઝા, સ્ટાન્ઝા વાંચો, પંક્તિઓ વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો કઈ પંક્તિઓ છે જોઈએ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, કે જ્યારે સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, કે મારી જે ડાર્લિંગ ડોલ છે, મારી પ્રિય ઢીંગલી છે, એ શું કરે છે? બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, કે પેન્સિલની ટીપ છે એ બ્રેક કરે છે. બરાબર છે, ઇન એંગર, એ પણ કેવું, ગુસ્સામાં. And the candle of the pencil is extinguished
and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. ચલો ભાઈ શું કે આમાં કીધું બધા ભણા છે મારી ડાર્લિંગ ડોલ છે ને એને કંઈ ગૃહ કાર્ય આપો તો એટલું ગુસ્સે થઈ જાય ને કે આમ પેન્સિલ ટીપ તોડ નાખે આમ પેન્સિલ ટ્યુબ તોડ નાખે છે જાણે કે મીણબત્તીની જે દીવો પ્રગટાવ્યો હોય મીણબત્તીની ઉપરની એ બુઝાઈ જાય છે ને વધે છે શું એકલી સ્મોક એકલો ધુમાડો છે વધે છે બરાબર. તો વોટ મેક્સ ધ લિટલ ગર્લ એંગ્રી કે નાની છોકરી છે એને કોણ ગુસ્સો અપાવે છે બરાબર શું કોણ ગુસ્સો કોણ અપાવે છે ચલો કોણ કહેશે શું ગુસ્સો અપાવે છે એને કોણ ગુસ્સો અપાવે છે આન્સર આપો ચલો. વોટ મેક્સ ધ લિટલ ગર્લ એંગ્રી પ્રેરક વાક્ય છે ભાઈ હા કે નાની છોકરીને ગુસ્સો કોણ અપાવે છે ગુસ્સે કોણ કરાવે છે તો ભાઈ તમને ખબર છે કે ભાઈ કોણ તો હોમવર્ક તો અહીંયા સીધો જ આન્સર લખી દેવાનું હોમવર્ક આ હોમવર્ક લખો તો પણ ચાલે ને હોમવર્ક ફ્રોમ ધ સ્કૂલ માસ્ટર એવું પણ લખો તો પણ ચાલે પણ હોમવર્ક મેક્સ મેક્સ ધ લિટલ ગર્લ એંગ્રી હોમવર્ક મેક્સ ધ લિટલ ગર્લ એંગ્રી બરાબર જે હોમવર્ક જે છે એ છોકરીને ગુસ્સો અપાવડાવે છે બરાબર છે. ચલો આગળ જોઈએ 17 The pencil is compared with આમાં પણ બે રીતે આન્સર લખી શકાય આન્સર 1 આન્સર 2 તમે સમજી જ ગયા હશો ભાઈ કઈ રીતે લખાય સે બ્લેન્ક કહી લે અમને ખબર પડી કઈ રીતે લખાય શોર્ટમાં આન્સર તો ધ પેન્સિલ ઇઝ કમ્પેર્ડ વિથ ચલો શું આન્સર આવશે તો સીધો જ આન્સર પેન્સિલ જે છે કોની સાથે કમ્પેર કરે છે તો કેન્ડલ જોડે તો આન્સર 1 આવે સીધો જ કેન્ડલ અને આન્સર 2 એવો આવે કે ધ પેન્સિલ ઇઝ compared with the candle the pencil is compared with the candle બરાબર છે આ પણ તમે અંદર લખી શકો. હવે જોઈએ what is filled with smoke ધુમાડાથી શું ભરાઈ ગયું ચલો વાંચો અને આન્સર આપો કે ધુમાડાથી શું ભરાઈ ગયું what is filled with smoke ધુમાડાથી શું ભરાઈ ગયું ધુમાડાથી શું ભરાઈ ગયું અહીંયા લખ્યું છે ભાઈ ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર તો ધુમાડાથી શું ભરાઈ ગયું ધ વ્હાઇટ પેપર ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર તો સીધું લખી દે આનું ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર ઇઝ ફિલ્ડ with smoke the sky of the white paper is filled with smoke બરાબર આ રીતે તમે લખી શકો. ચલો હવે જે જોવાનું છે અને એ છે રીડ ધ પેરેગ્રાફ આ શું હશે આ સપ્લિમેન્ટરી રીડરનો છે ભાઈ કઈ છે તો બ્લેક બુક બરાબર બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટલોપ્સ ઇટ ઇઝ ફાઉન્ડ તો આ ઓલરેડી આપણો બ્લેક બગ જે છે યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલો છે આ બ્લેક બગ પેરાગ્રાફ 1નું બધાએ જોઈ લેવો ખાસ જોઈ લેવો બરાબર અને એમાંથી શીખવા પણ ઘણું બધું મળશે અમુક એવી વોકેબ્યુલરી છે જે આપણે એની પ્રેક્ટિસ કરી છે એના શબ્દોની અને એ શબ્દોમાંથી નિયરેસ્ટ મિનિંગ પણ પૂછાઈ શકે સમાનાર્થી પણ પૂછાઈ શકે એટલે આપણે ખાસ આ વિડીયો જે છે ઓલરેડી યુટ્યુબ ઉપર પડેલા છે તો આપણે એની પ્રેક્ટિસ કરીએ બરાબર છે. The black buck is the fastest of all the antelopes. It is found not only in India, but also in parts of Pakistan, Nepal. Dekho, India, Pakistan, Nepal, and other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, Karnataka. And if we go to Gujarat, then Gujarat, Saurashtra.
इट्स ओरिजिनल हैबिटेट इज ओपन प्लेन्स, खुला मैदान हो एंड नॉट डेंस जंगल, भाई गाढ़ जंगल हो चाहिए, नहीं खुला मैदान हो चाहिए, मोटा मोटा घास हो। देयर इज अ फेमस ब्लैक बक नेशनल पार्क एट वेड़ावदर, बराबर કાળિયાર વેળાવદર ઇન વાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, ભાઈ વેળાવદરની અંદર વાલ રિજનમાં એમનું સરસ નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે ભાઈ, બરાબર. તો આગળ જોઈએ, ચલો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ્સ, કે એન્ટિલોપ્સમાં સૌથી ફાસ્ટેસ્ટ કોણ છે? ફાસ્ટેસ્ટ એ તમે જોયું એટલે તમને ખબર કે કઈ ડિગ્રી છે, કઈ ડિગ્રીની વાત થાય તો આ ડિગ્રી છે સુપરલેટિવ. અહીંયા એન્ટિલોપ લખ્યું છે એટલે હરણો, બરાબર. હરણોમાં સૌથી ફાસ્ટ કોણ? જો આવું લખી ના હોય તો ફાસ્ટેસ્ટ કોણ થાય? તો પછી ચિત્તા થાય. ચિત્તાથી ફાસ્ટેસ્ટ કોઈ ના હોય ભાઈ. અહીંયા શું પૂછે? ઓફ ઓલ એન્ટિલોપ્સ, એન્ટિલોપ્સની અંદર ફાસ્ટેસ્ટ કોણ છે? તો ચલો કોણ છે ભાઈ? પહેલી લાઈન છે સાહેબ બ્લેક બક. તો આન્સર વન આ રીતે આવે, બ્લેક બક. બીજો આન્સર જોતો હોય તો કઈ રીતે લખાય? વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ? ધ બ્લેક બક. થઈ ગયો આન્સર વન, અહીંયા પૂરો કરો. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ્સ, બરાબર. પતી ગયું. આ રીતે તમે લખી શકો છો ભાઈઓ, આ રીતે લખી શકો છો. ચલો આગળ જોઈએ. વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા, કે ભાઈ ઇન્ડિયા બ્લેક બક કઈ જગ્યાએ જોવા મળે છે? વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા? ઇન્ડિયામાં બ્લેક બક કઈ જગ્યાએ જોવા મળે છે? યસ, ચલો. તો લખ્યું છે અહીંયા કે ભાઈ ઇન ઇન્ડિયા, અહીંયા દેખો લખ્યું ઇન ઇન્ડિયા, ઇન ઇન્ડિયા. સીધી લાઈન તમે લખી શકો, અહીંયાથી સ્ટાર્ટ કરો ઇન ઇન્ડિયા. અહીંયા ઇટ ઇઝની જગ્યાએ તમારે શું લખવાનું? બ્લેક બક. બ્લેક બક ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટક. અહીંયા સુધી આન્સર આપો. હવે ક્વેશ્ચન એ રીતના પણ પૂછાય કે ગુજરાતમાં કઈ જગ્યા મળે છે? તો ગુજરાતમાં ક્વેશ્ચન લખો તેનો આન્સર આવે. તો ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ફાઉન્ડની જગ્યાએ તમે સીન લખો, સીનની જગ્યાએ ફાઉન્ડ લખો, કંઈ પણ લખી શકો. આ સીન હોય તો સીન લખો, મને ક્યાં તમે ઇન્ટેન્ટ ચેન્જ કરી શકો. એવું નહીં સીન એટલે સીન જ લખવાનું, આપણે ફાઉન્ડ પણ લખી શકીએ, બંનેનો અર્થ એ જ થાય. સીન એટલે શું? જોવા મળે છે. આનો અર્થ પણ થાય ફાઉન્ડ દેખાય છે, બરાબર છે. બંને એક જ છે ભાઈ, નિયરેસ્ટ મિનિંગમાં બંને તમે લખી શકો. ફાઉન્ડ આપ્યું તો સીન જવાબ આપે, સીન આપ્યું તો ફાઉન્ડ જવાબ આપે, બરાબર. તો ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર, ભાઈ ગુજરાતમાં ક્યાં જોવા મળે? ગુજરાતમાં જોવા મળે છે ક્યાં? સૌરાષ્ટ્રની અંદર. બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ. વેર ઇઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક, કે બ્લેક બક નેશનલ પાર્ક ક્યાં છે? તો અહીંયા લખ્યું છે ભાઈ બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ, અહીંયા આ રીતે લખવાનું. ઇઝ સિચ્યુએટેડ આવેલું છે, સિચ્યુએટેડ ઇન વેળાવદર. ઇન વેળાવદર વાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. સિચ્યુએટેડ જગ્યા તમે એવું પણ લખી શકો લોકેટેડ. આ બંને પણ એકબીજાના નિયરેસ્ટ મિનિંગ છે. સિચ્યુએટેડ, લોકેટેડ, બરાબર. તો સીધું વેરાવળદર સુધી આન્સર પરફેક્ટ છે, ત્યાં સુધી આન્સર લખી શકો. આગળ ના લખો તો પણ ચાલે. કે બ્લેક બક
નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ ઇન વેળાવદર દેટ ઇઝ વાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. સિચ્યુએટેડ લખો એટલે એટ અહીંયા લખવાનું, સિચ્યુએટેડ એટ વેળાવદર ઇન વાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, બરાબર છે. ચલો હવે ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન, ગુજરાતમાં ક્યાં દેખાય છે તો લખેલું છે. હવે તો અહીંયા સીધો આન્સર છે, કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર. ખબર પડી. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. ડુ યુ થિંક દેટ ધ બ્લેક બક્સ આર ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા? શું તમને એવું લાગે છે કે બ્લેક બક્સ આર ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા? તે લખી દેવાનું નો. આ આન્સર નંબર વન. બીજો આન્સર કઈ રીતે લખાય? નો, બ્લેક બક્સ આર નોટ ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા, કે ખાલી ઇન્ડિયામાં જોવા નહીં મળતા, ઓનલી ઇન ઇન્ડિયા. ધે આર ફાઉન્ડ, ધે આર ફાઉન્ડ નોટ ઓનલી ઇન્ડિયા બટ ઓલ્સો ધે આર ફાઉન્ડ ઇન પાકિસ્તાન, નેપાળ, બરાબર, પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. બરાબર, તો આ રીતે તમે આન્સર લખી શકો છો. ભાઈઓ હવે જોઈએ છીએ આગળ, અને હવે આપણા થોડા ઘણા ગ્રામરના ટોપિક્સ આવે છે. હવે તમને મજા આવશે, તમને આન્સર પણ મજા આવશે. અત્યાર સુધી પેરેગ્રાફ ખાલી વાંચવાથી કર્યા છે. હવે જુઓ આગળ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણે ડેટા રીડ આપે છે. આ શું છે ભાઈ? સંતૂર શોપ છે, સંતૂરનો શોપ, બરાબર. એમાં શું શું છે? તો સેન્ડલ છે, ચંદન છે, ટર્મરિક છે, હળદર છે. એનું ગ્રામ કેટલું છે વજન? તો 75 ગ્રામ છે. એની MRP શું છે? તો 25 રૂપિયા, બરાબર. મેન્યુફેક્ચર ક્યાં છે? મેન્યુફેક્ચર યુનિટ તો છે મૈસૂર શોપ્સ લિમિટેડ. અને મૈસૂર કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આપણી બધી માહિતી આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે વન બાય વન ક્વેશ્ચન જોઈએ, તમારે આન્સર આપવાના. તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? જે શોપ છે એનું નામ શું છે? સાહેબ દેખાય છે? ચલો લખો ધ નેમ ઓફ The shop is શું છે? સંતૂર શોપ, બરાબર. નામ શું છે? સંતૂર શોપ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સંતૂર શોપ. યસ ભાઈ, યસ, વાહ વાહ વાહ. વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? વેઇટ જોવો તો લખ્યું છે નેટ વેઇટ કેટલું? 75 ગ્રામ. ચલો કમેન્ટ કરો કેટલું છે. વોટ ઇઝ ધ વેઇટ? ધ વેઇટ of the shop is 75 gram, બરાબર. આન્સર પૂરો. હવે જુઓ આગળ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ? કે પ્રાઇસ શું છે? તો લખેલું છે અહીંયા. પ્રાઇસ કેટલી? 250 રૂપિયા, 250 રૂપિયા. ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ 25 રૂપીઝ, બરાબર. 25 રૂપિયાનો શોપ છે ભાઈ, આટલી પ્રાઇસ છે એની. ચલો, વોટ ડઝ ધ શોપ કન્ટેન? કન્ટેન એટલે શું? સમાવવું, સમાવિષ્ટ કરવું. તો ભાઈ શોપ છે એમાં શું શું આવેલું છે? તો એ છે ભાઈ સેન્ડલ અને ટર્મરિક, ચંદન અને હળદર. તો ધ શોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મરિક, બરાબર. સેન્ડલ એન્ડ ટર્મરિક. ધ શોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મરિક. હવે જોઈએ, વેર ઇઝ અ શોપ કંપની સિચ્યુએટેડ? શોપ કંપની છે કઈ જગ્યાએ છે, બરાબર. તો અહીંયા લખી દેવાનું. તો ધ શોપ કંપની
इज सिचुएटेड एट कई जगह मैसूर शॉप्स लिमिटेड मैसूर तो सौ कंपनी आ कंपनी नाम है मैसूर शॉप्स लिमिटेड शू है कंपनी नाम है आई है कई जगह तो मैसूर में बराबर तो सब कंपनी सिचुएटेड एट मैसूर मैसूर नो है भाई आ शॉप बराबर है अने गुजरात में आ तक खबर है गुजरात की कंपनी क्यों शॉप आप वापरी गुजरात कई भी कंपनी शॉप आप वापरी कोई ख्याल से खरो चलो कमेंट करो भाई कमेंट कमेंट करो ला कमेंट नहीं करता हाँ बेटा गुजरात की कई कंपनी साबु ते वापरो छो ख्याल छे वॉशिंग पाउडर निरमा बराबर निरमा से आई दूध की सफेदी एवं तो गीत तमारा मन में जो सांभळी ले ए टोन में गा मांडी पाछा तो कयो शॉप छे निरमा निरमा यूनिवर्सिटी बराबर आ मोटी कंपनी है बाकी घणी घणी बधी ढळक कंपनीओ छे गुजरात में जे आवा धोवाना पण साबु बनावे छे नहावाना पण साबु बनावे छे बराबर छे चलो वेर इज अ शॉप कंपनी सिच्युएटेड तो बने मैं हवे आगळ जोईए रीड द डायलॉग एंड आंसर द क्वेश्चन आवे डायलॉग वांचो आंसर द क्वेश्चन એટલે આ સીધું પેરેગ્રાફ જેવું છે બરાબર એટલે પેરેગ્રાફ જેવું છે એટલે આપણે બહુ અંદર ડિટેલમાં ઉતરતા નથી તમે વાંચીને જ છે આન્સર આપી શકો છો બરાબર તો હવે આપણે જોઈએ છીએ આગળ અને આગળ શું આવે છે કનેક્ટ કરીએ તો આગળ જતા પહેલાં ફરી તમને યાદ આવ્યું ભાઈ આપણે 11મું પણ ચાલે છે અને 12મું પણ ચાલે છે ભાઈ જેને બોર્ડની એક્ઝામ હોય 12માં નહીં પાછા કહી દેજો પોતાના મિત્ર ભાઈ બેચ લેવી હોય તો 12 કોમર્સ પણ છે અને 12 આર્ટ્સ પણ છે બરાબર તો 12 આર્ટ્સ જે છે ઓજસ બેચ જે છે એની ફી છે 2750 રૂપિયા બરાબર અને 12 કોમર્સ જે છે એની ફી છે 3000 રૂપિયા જેમાં આખું એકાઉન્ટ આવી ગયું સ્ટેટ આવી ગયું સ્ટેટિસ્ટિક આવી ગયું બરાબર બીએ આવી ગયું ઇંગ્લિશ આવી ગયું આટલા બધા વિષય સાથે ઇકોનોમી પણ આવી ગયું તો ભાઈ આટલા બધા વિષય તમને ખાલી 3000 પ્રોવાઈડ થાય છે માત્ર 3000 બરાબર એટલે કેટલી મિનિમલ પ્રાઇસ છે તમે ખાલી વિચારી શકો 3000 રૂપિયા બરાબર એટલે આપણે ચાલો આગળ જઈએ ને સેક્શન સી તરફ આગળ વધીએ છીએ મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ કે લેંગ્વેજ ફંક્શન જે મેચ કરવાના ચાલો આપણે મેચ કરો આપણે ભાઈ આટલા બધા ફંક્શન ભણ્યા છે હવે તો મેચ કરતા શીખો ચાલો આન્સર આપો હું તમારા બધાની કમેન્ટો વાંચીશ ઓકે આન્સર એ રીતે આપો છો 33માં બી 34માં સી 35માં એ રીતે તમારા આન્સર આપવાના બરાબર એમ કરીને પૂરું કરો ચલો ભાઈ આન્સર બધાના આવે છે ઓકે જોઈએ ચલો ઓકે ડન હવે આપણે ભાઈ આન્સર આપીએ બરાબર હવે આપણે આન્સર આપીએ ચલો હવે તમારા આન્સર મેચ કરો બેસ્ટ ઓફ લક સ્મિથ બેસ્ટ ઓફ લક આ બેસ્ટ ઓફ લક આ બધા વાક્ય ક્યાં વાપરાય છે તમને ખબર છે બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ થેન્ક યુ કો થેન્ક્સ કોંગ્રેટ્સ હેપી જર્ની આ બધા કેમ બરાબર આપણે આપણા ઇમોશન છે બરાબર કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હેપી જર્ની ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક આ બધા આપણા ઇમોશનો છે ખાલી નહીં કે બધા ખુશીના જ ઇમોશન દુઃખીના પણ સો સેડ સો સેડ બહુ દુઃખ છે એવું બરાબર
ઇટ ઇઝ સો સેડ. હેપી ટુ હિયર દેટ. મને બહુ ખુશી થઈ આ સાંભળીને, બરાબર? તો સો સેડ, દુઃખ થયું મને સાંભળીને. ઓહ માય ગોડ, ઓહ માય ગોડ, આપણે પણ કહીએ ને, ઓહ માય ગોડ, આશ્ચર્યજનક. એ પણ લાગણી થઈ. એટલે આ બધી લાગણીઓ થાય કે જે આપણે દર્શાવીએ છીએ આપણા શબ્દો દ્વારા. તો બેસ્ટ ઓફ લક છે એ ફંક્શન જે છે એક્સપ્રેસિંગ ઇમોશનમાં કહેવાય ને, સાથે બીજું પણ કહેવાય નાઇસિટીઝ. નાઇસિટીઝ એટલે પણ લાગણીઓ. નાઇસિટીઝ આપણે લાગણી દર્શાવવાની છે, બરાબર? જબરથી લાગણી એટલે શું? ઇમોશન. તો એક્સપ્રેસિંગ ઇમોશન. તો 33મું જે છે એનો આન્સર શું આવશે? એ આવશે ડી, બરાબર? 33માં આવ્યો ડી. હવે જોવાનું. માય ગ્રેન્ડફાધર ઓફન ટેલ્સ અસ અ સ્ટોરી એવરી ડે. એવરી ડે એટલે શું આવ્યું? ફ્રીક્વન્સી. આ રોજે રોજ ફ્રીક્વન્સી આવી. ઓફન વારંવાર ફ્રીક્વન્સી આવી, બરાબર? એટલે કે કોઈ ક્રિયા છે કેટલી ફ્રીક્વન્સીમાં થાય છે, તો આના કહેવાય એક્સચેન્જિંગ, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓર એક્સપ્રેસિંગ મેનર્સ. મેનર્સ ફ્રીક્વન્સી, બરાબર? તો કઈ જગ્યાએ છે? આન્સર આવે સી. 34મો છે એમાં શું આવશે ભાઈ? સી આવશે, બરાબર? સી. 33માં ડી, 34માં સી. આગળ આવો. માય ફાધર ટ્રાઈડ હાર્ડ બટ હી કુડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. કે મારા પિતાએ ખૂબ મહેનત કરી પણ તેઓ ગિરનાર ચડી શક્યા નહીં. આ જે ફંક્શન છે આપણે એટલું સરસ રીતે સમજાવ્યું છે ને કે ના પૂછો વાત, કે આપણે કોઈ કર્મ કરવા ગયા. હવે જનરલી આપણે કેવી છે, ભાઈ આપણે જે કર્મ કરીએ છીએ સખત રીતે એનું પરિણામ આપણને સારું જ મળે, અને જે કર્મ ખરાબ હોય એનું પરિણામ ખોટું પણ મળે. પણ ક્યારેક એવું પણ થાય કે કર્મ કર્યા જે કરે છે એનું પરિણામ જ ઊંધું મળે છે. જો ઊંધું મળે છે એટલે આપણને કશું વિરોધાભાસ. હવે તમે આટલું વાક્ય જ્યારે વાંચો છો કે માય ફાધર ટ્રાઈડ હાર્ડ, બરાબર, કે એમને બહુ મહેનત કરી ગિરના જવાનું, તો તમને શું લાગે? કર્મ આપાય ગિરના કારણે બહુ મહેનત તો ચડી જ જશે ને. પણ અહીંયા વિરોધ થઈ ગયો તમારા કર્મના ફળનો. એટલે આવ્યું બટ હી કુડ નોટ ક્લાઇમ્બ ગિરનાર, પણ તેઓ ચડી શક્યા નહીં. એટલે બટ આવ્યું એટલે આવે કોન્ટ્રાસ્ટ. બટ આવે ધો આવે ઓલ ધો આવે. આ બધા શબ્દો લખી રાખો. ઇનસ્પાઇટ ઓફ આવે, ડિસ્પાઇટ આવે, આ બધા કન્ટ્રાસ્ટમાં આવે, બરાબર? ધો ઓલ ધો ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ. તો 35મું આવશે શું આવશે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તો 35મું આવે એ, બરાબર? 33 ડી, 34 સી, 35 એ. ખ્યાલ આવી ગયો. હવે જોઈએ છીએ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ પણ કેવું છે? ફંક્શન જ છે, બરાબર? આ ઇન્કવાયરી એઝ નેચર, ઇન્કવાયરી એઝ નેચર છે. એમાં શું? આ જનરલી ક્વેશ્ચન પૂછવાના આવે. આ પણ ફંક્શન જ છે. ચલો તો ક્વેશ્ચન કેવો પૂછીએ? તો શોપકીપર કહેશે RS-30 કજારી અને શોપકીપર વચ્ચે અત્યારે શું ચાલે છે? સંવાદ ચાલે છે. કજરી કહે છે કે આઈ વોન્ટ ટુ બાય ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, કે હું ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી ખરીદવા માગું છું. આપણને અહીંયા સોજન કે અમને કેવો પ્રશ્ન પૂછવા છે, તો શોપકીપર એવો જવાબ આપશે ભાઈ RS 300 રૂપિયા. આવો જવાબ શોપકીપર ક્યારે આપે? તો ક્વેશ્ચન કેવો હોવો જોઈએ? હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, કે આની કિંમત કેટલી છે? હુ વિલ ગીવ ઇટ ટુ મી, કે મને કોણ આપશે? તો આવ્યું કહેશે 300 રૂપિયા. આવ્યું કહે છે ભાઈ હું આપીશ, તો આઈ વિલ ગીવ, એવો આન્સર આવે. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, કે તમે ક્યાંથી ખરીદી? તો શું આ એવો આન્સર આપે 300 રૂપિયા? આ એવો આન્સર આપે કે અમે અહીંયા દુકાનમાંથી ખરીદી, કો તો આ હોલસેલના ભાવના વેપારી જોડેથી ખરીદી. હાઉ ઇઝ ઇટ, આ કેવી છે? તો કેવી છે માં આન્સર શું આપે શોપકીપર? તો બહુ સરસ છે ભાઈ, તમારું નોલેજ ઓછા રિક્ષા નથી, તમે રોજ લઈ જાઓ, રોજ 10-10 વાંચો અને પોતાનું જે વોક્યુબ્યુલરી છે એને એનરીચ કરો, બરાબર? આવો આ જવાબ. પણ આ જવાબ શું આવ્યો છે? ₹300. એનો મતલબ કે જે કઝરી છે, કાજરી આપણી બહેન જે છે, એણે એવું પૂછ્યું હોવું જોઈએ ભાઈ આની પ્રાઇસ શું છે, આ કેટલાની છે. તો હવે અહીં લખ્યું છે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, આની કિંમત કેટલી છે? તો આન્સર શું આવશે? આન્સર ઇઝ એ, બરાબર? તો 36માં આપણો આન્સર થાય છે એ. હવે જોઈએ નેક્સ્ટ 37. અહીંયા પૂછ્યું છે ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, પ્લેસ પૂછ્યું છે, બરાબર? તો ટીચર કહે છે વોટ ડુ યુ નો અબાઉટ પોરબંદર, વોટ ડુ યુ નો અબાઉટ પોરબંદર,
સુરેશ કહે છે, પોરબંદર ઇઝ ધ પ્લેસ, હુ ઇઝ અ નાઇસ સિટી. પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન. પોરબંદર ઇઝ અ પ્લેસ વિચ ઇઝ અ હિસ્ટોરિકલ સિટી. અને પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર યુ વિલ બી હેપી. તો એ વર્ણન જ્યારે કરવાનું આવે ત્યારે વર્ણન મોટાભાગે ભવિષ્યનું ના થાય, પણ પ્લેસનું જો વર્ણન કરવાનું તો ભવિષ્યમાં એ પ્લેસ શેના માટે ફેમસ છે એ જણાવવામાં આવેલું છે. તો પોરબંદર ઇઝ અ પ્લેસ વિચ ઇઝ હિસ્ટોરિકલ સિટી, આ નહીં આવે બરાબર. આનો આન્સર એવો આવે છે, પોરબંદર ઇઝ ધ હિસ્ટોરિક સિટી. આન્સર એને એ રીતે આવે, આન્સર સી નહીં આવે. ડી પણ નહીં આવે, વેર યુ વિલ બી હેપી. પોરબંદર એવું સ્થળ છે જ્યાં તું ખુશ થઈશ, તો વર્ણન એ રીતે પણ ના થાય, કારણ કે આ તો પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે થઈ ગયું બરાબર. તો પોરબંદર ઇઝ અ પ્લેસ, હુ ઇઝ અ નાઇસ સિટી, નો. પોરબંદર ઇઝ અ પ્લેસ વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન, કે જ્યાં મહાત્મા ગાંધીએ ત્યાં જન્મ લીધો હતો. મહાત્મા ગાંધી ત્યાં જન્મ્યા હતા, એ પોરબંદર એ સ્થળ છે. એનું શું કહેવાય? વર્ણન કહેવાય. જ્યારે વર્ણન કરવાનું આવે એટલે આટલા શબ્દો વપરાય. પર્સન માટે થાય હુ, હુમ અને હુઝ, અને વસ્તુ માટે અને સ્થળ માટે વિચ વપરાતું હોય. પણ જ્યારે રિલેટિવ ક્લોઝ વેર આવે તો સ્થળ માટે વેર પણ વપરાય. બરાબર, તો આટલું આપણે વાપરવાનું થાય જ્યારે ડિસ્ક્રાઇબ કરવાનું આવે ત્યારે. પણ જનરલ ડિસ્ક્રાઇબ કરવાનું આવે એટલે એની પાછળ એક ભાવાર્થ જેવો તથ્ય હોય, આપણે બતાવવાનું હોય, ફેક્ટ બતાવવાનું હોય વર્ણન કરવા માટેનું. અને એ વર્ણન છે આ, વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન, શું થઈ ગયું? ફેક્ટ થઈ ગયો એક જાતનો બરાબર. એટલે આન્સર આવશે શું? બી. હવે જોઈએ 38. ચલો સૌથી પહેલાં રીતેશ કહે છે, વોટ ડુ યુ ડૂ વન સન્ડે ઇવનિંગ? ભાઈ તું દર રવિવારે સાંજે શું કરે છે? અને અહીં આપણે ફ્રિકવન્સીનું પૂછવું છે. ફ્રિકવન્સી આવે એટલે કયા કયા શબ્દો આવે ભાઈ? જો એવરીડે આવે, રેગ્યુલરલી આવે, નેવર પણ આવે બરાબર. આ બધું ફ્રિકવન્સીમાં આવે, ઓફન, આ બધું ફ્રિકવન્સીમાં આવે. તો હવે આપણે જોઈએ, સમટાઈમ્સ આઈ ગો ઓન અ લોંગ ડ્રાઈવ વિથ માય ફ્રેન્ડ્સ, આઈ એન્જોય ઓફન મૂવી એટ હોમ, આઈ સ્પેન્ડ માય સ્પેર ટાઈમ વિથ માય ફેમિલી, વી ડૂ વિઝિટ અ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ. હવે અહીંયા શું લખ્યું છે? આઈ એન્જોય ઓફન મૂવી, આઈ ઓફન એન્જોય મૂવી, આ રીતનું વાક્ય હોવું જોઈએ. આઈ એન્જોય ઓફન મૂવી ના, આ મૂવીની આગળ તમે લગાવેલું શું છે? મૂવી માટે વિશેષણ થઈ ગયું. તો બી ઓપ્શન ના આવે, ઓફન આવેલું હોવા છતાં પણ આન્સર શું આવશે? સમટાઈમ્સ. તો સમટાઈમ્સ એ શું છે? ફ્રિકવન્સી છે. તો અહીંયા પણ એડ કરી દો ભાઈ, સમટાઈમ્સ બરાબર. કેટલી કેટલીક વાર, તો સમટાઈમ્સ આઈ ગો ઓન અ લોંગ ડ્રાઈવ વિથ માય ફ્રેન્ડ્સ, આન્સર આવશે એ. ચલો હવે જોઈએ 39. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. ફંક્શનમાંથી કેટલા કેટલા પૂછાય દેખો, ત્રણ ત્રણ ને ત્રણ, 9 માર્ક્સના ફંક્શન પૂછાઈ ગયા બરાબર અત્યાર સુધીમાં. આજ વી વિલ ઓલ્ટરનેટિવ્સ બતાવવાનો છે. ઓલ્ટરનેટિવ, ઓલ્ટરનેટ એટલે વિકલ્પો બતાવવાના હોય. વિકલ્પો, વિકલ્પો બતાવે એટલે આપણને ખબર છે કયા કયા આવે. તો કે આઈધર ઓર આવે અને આઈધર નોર આવે, આ બધા વિકલ્પો છે. તો આજ વી વિલ અ ન્યૂ કાર ટુમોરો, નો. આજ વી વિલ સિંગ અ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ, નો. આજ વી વિલ કુક અ ન્યૂ રેસિપી, નો વિકલ્પ. આજ વી વિલ સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ, કે આજ વી શું કરશે? કાં તો મેથ્સની સ્ટડી કરશે, કાં તો સાયન્સની સ્ટડી કરશે બરાબર છે. હવે જોઈએ 40. ખાલી જગ્યા સી ઇઝ ઓનેસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ આપણે એવું કરવાનું છે કે જેમાં ફળ જે છે કેવું છે? ઓનેસ્ટ છે. તો એનું કર્મ કેવું હોવું જોઈએ? વિરુદ્ધ હોવું જોઈએ. ઓનેસ્ટ કોણ હોય બરાબર એ આપણે દર્શાવવાનું છે. તો સી ઇઝ પુઅર બીકોઝ સી ઇઝ ઓનેસ્ટ. તો બીકોઝ તો ક્યારે આવશે જ નહીં બરાબર. કોન્ટ્રાસ્ટમાં, કોન્ટ્રાસ્ટમાં આપણને ખબર છે શું શું આવે? ધો, ધો અલધો, બટ, ઇન્સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ. આટલું વસ્તુ આપણે કોન્ટ્રાસ્ટમાં યાદ રાખવાનું થાય. તો ચલો, તો અહીંયા છે ધો અડધો નહીં, અહીંયા નથી. તો બી સી પણ નહીં આવે, ડી પણ નહીં. અહીંયા છે ધો, ધો સી ઇઝ પુઅર, કે તે ગરીબ છે છતાં પણ કેવી છે? ઓનેસ્ટ છે, પ્રામાણિક છે. એટલે આ કવિ આપણને શું કહે? અમારે ગરીબ અને પ્રામાણિક ના હોય ના હોય બાપુ. ગરીબ હોય એ પણ પ્રામાણિક હોઈ શકે છે, કારણ કે ઓનેસ્ટી જે છે
એ સિદ્ધાંતની વાત છે, ગુણની વાત છે, એને પૈસાને કંઈ લેવા દેવા નથી. બરાબર. તો ધોઝ ઇઝ પુઅર, કે ગરીબ છે છતાં પણ સી ઇઝ ઓનેસ્ટ, એ ગરીબ છે ને પછી પૈસા નથી છતાં પણ એને પૈસા જડ્યા ને તો પાછા આપી દીધા, એને પૈસાની જરૂર હોવા છતાં પણ પૈસા પાછા આપી દીધા, જો અમીર હોત તો લઈ લો મારું. બરાબર. એટલે ધોઝ ઇઝ પુઅર, સી ઇઝ ઓનેસ્ટ, આવું કવિને લાગ્યું છે. બરાબર. પણ ઓનેસ્ટ કોઈ પણ માણસ રહી શકે, અમીર હોય તો ઉપર રહી શકે અને પુઅર હોય તો ઉપર રહી શકે. બરાબર છે. ગુણની વાત છે, સંસ્કારની વાત છે. ચલો આગળ જોઈએ. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, શરત બતાવવાની છે કે યુ ગેટ સક્સેસ. જો તમે શું કરશો તો સક્સેસ થશો, શરત બતાવવાની. તો ભાઈ જો તમે ફાસ્ટ દોડશો તો તમે પ્રથમ નંબરે પાસ થશો. શરતમાં હંમેશા કેવું આવે, જો અને તોનું આવે, અને જો તો આવે એટલે ઈફ આવે. બરાબર. ઈફ આવે ને વેધર આવે તો ગોતવાનું. યુ વર્ક હાર્ડ સો યુ ગેટ સક્સેસ. તમે ખૂબ મહેનત કરો છો તેથી તમે પાસ થાઓ છો. તો અહીંયા તેથી આવ્યું એટલે શું આવ્યું, કારણ આવી ગયું. બરાબર. પર્પઝ આવી ગયું કે તમે મહેનત કરો છો તેથી પાસ થાઓ છો, રીઝન આવી ગયું. બરાબર. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરો તો તમે સફળતા મેળવો. વેન યુ ગેટ ધ ગોલ્ડ મેડલ, જ્યારે તમે ગોલ્ડ મેડલ મેળવશો ત્યારે સફળ થશો. તો નો એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ, તમારો મોબાઈલ વર્કિંગ કરી રહ્યો નથી તો તમે સફળતા મેળવશો. નો બરાબર. તો આન્સર શું આવશે, બી આવશે. ચલો એકદમ ઇઝી છે ભાઈ. ફંક્શન્સ, ફંક્શન જેને જોયા ના હોય તો આપણે સિરીઝ ચાલુ છે કઈ, ઇંગ્લિશ ગ્રામર પ્લેલિસ્ટનું નામ છે. એટલે આપણા પ્લેલિસ્ટમાં જાઓ. બરાબર. આ શું છે, પ્લેલિસ્ટનું નામ છે. આ પ્લેલિસ્ટમાં જશો એટલે તમને મળશે ફંક્શન્સની સિરીઝ. એ ફંક્શન્સ આપણે જોઈ લેવાનું થાય જ છે. બરાબર. એ ફંક્શન જોઈ લે, તમને આઈડિયા પૂરેપૂરો આવી જાય ખરેખર ફંક્શન કોને કહેવાય, કેટલા કેટલા જ્યાં ફંક્શન હોય. અને આપણે ખાલી ફંક્શન ભણાયા નથી, એને ડિટેલમાં તો લીધા જ છે, એક એક લેક્ચર કંઈક ફંક્શન છે. અને એના પછી આપણે એમાં એમસીક્યુ પણ મૂક્યા છે પ્રેક્ટિસ કરવા માટે. આ રીતના કોઈ આમાં એમસીક્યુમાં કહીએ જવાબ આવશે. બરાબર. ચલો નેક્સ્ટ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે ભાઈ આપણે. ચલો વન બેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન, ખાલી જગ્યા ક્લોઝ ધ ડોર. અનધર બેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ ખાલી જગ્યા એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એન્ડ ધ થર્ડ બેર ટુ સી ઓલ ખાલી જગ્યા થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અહીંયા તમે એક સમજી શકો કે આ સિક્રેટ છે. એટલે શું છે સિક્રેટ, એટલે તમારી બધી સિક્રેટ વસ્તુ, ખાનગી. બરાબર. અન્ડરસ્ટેન્ડ એટલે શું, સમજવું. તો આમાં વર્બ કયું છે, તો વર્બ એક જ છે, અન્ડરસ્ટેન્ડ. અને થ્રુ એટલે નીમાંથી, થ્રુ એટલે નીમાંથી, બારીમાંથી, તો થ્રુ વિન્ડો. બરાબર. એને કહેવાય થ્રુ. તો વર્બ ક્યાં આવે, હંમેશા કરતાની પાછળ આવે. તો દેખો અહીંયા તમે જુઓ, અહીંયા તમે આઈ વાંચો તો આઈ ખાલી જગ્યા એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. તો આઈ અન્ડરસ્ટેન્ડ. અહીંયા આઈ પછી સિક્રેટ નહીં આવે, આઈ પછી શું આવે, અન્ડરસ્ટેન્ડ. આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું સમજું છું અને તને પ્રેમ કરું છું વિધાઉટ અટરિંગ અ વર્ડ. બરાબર. એન્ડ ધ થર્ડ વેર ટુ સી ઓલ ખાલી જગ્યા થિંગ્સ. કેવી થિંગ્સ, કેવી થિંગ્સ, તો સિક્રેટ થિંગ્સ. કેવી થિંગ્સ, સિક્રેટ થિંગ્સ. કેવી બાબતો, સિક્રેટ બાબતો. ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. વન બેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન, સીઝ હર ચિલ્ડ્રન સેમાંથી, તો થ્રુ ક્લોઝ ડોર્સ, બંધ બારણામાંથી જુએ છે. આ તો કમ્પ્લીટ થઈ ગયું. તો વન બેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ સી ઓલ સિક્રેટ થિંગ્સ. જરૂરી નથી તમારે પહેલાં વાક્યથી બધું આવડી જાય, આખો પેરેગ્રાફ વાંચો અને સમજો પછી તમે એને આન્સર પ્રોપર આપી શકશો. બરાબર છે. ચલો જોઈએ આગળ. નિયરેસ્ટ મિનિંગ આપણને પૂછ્યા છે ભાઈ. શું પૂછ્યું છે, નિયરેસ્ટ મિનિંગ. તો પહેલું છે હેબિટેટ. હેબિટ એટલે થાય રહેઠાણ. બરાબર. રહેઠાણનો અર્થ શું થાય, એમ્પ્ટી એટલે ખાલી, અને રેસિડન્સ એટલે થાય રહેઠાણ. તો આન્સર શું આવશે, રેસિડન્સ. બરાબર. ચલો આર્ટિકલ. આ આર્ટિકલ લેખની વાત છે. આર્ટિકલ શેમાં આવે, ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવે. બરાબર. તો ફ્રેમ થાય નહીં,
કોલમ ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવે એને કોલમ પણ કહી શકો છો. આને પણ લેખ કહેવાય. બરાબર. બોલ્ડ એટલે જાડું થાય. બરાબર. તો આન્સર શું આવશે? આર્ટિકલ એટલે કોલમ. ત્રણ નિયરેસ્ટ મિનિંગ આપણી એક્ઝામ્સની અંદર પૂછાશે. મિસ્ટેરિયસ, મિસ્ટેરિયસ એનો પણ અર્થ શું થાય? ખાનગી. આ તો બહુ ખાનગી છે, પછી સિક્રેટ ટાઈપ છે. બરાબર. તો એને શું કહીશું? સિક્રેટ. આન્સર આપણો સિક્રેટ. બરાબર. એને કહેવાય મિસ્ટ્રી. ચલો ભાઈ, જે કોઈ અહીંયા નવા જોઈન થયેલા છે તો એમને ખાસ વિનંતી છે કે ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો તો આવી અલગ અલગ મોડેલ પેપર્સ તમને ચેનલ પર પ્રોવાઈડ થશે અને એ પણ બિલકુલ ફ્રી છે. બરાબર છે. અને જે ઓલરેડી શેર સબસ્ક્રાઈબ કરીને બેઠા છે તો ભાઈ એને શું કારણ તમારે શેર કરવાની? શેર કોને કરે? તો પોતાના મિત્રોને શેર કરો. હવે પરીક્ષામાં પાસ થવું છે, ચલાવી જાય જ્ઞાન લઈ શાળા પર પાસ નહીં, રિઝલ્ટ લાવી જ બતાવીશું. બરાબર. આવું આપણે કહેવાનું છે. ચલો આગળ જોઈએ. ટેલિગ્રામ કે યુટ્યુબ વાપરતા હોય, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો પણ તમે ઓફિશિયલ જ્ઞાનલય શાળા છે એને ફોલો કરી શકો છો. સરસ મજાની રીલ્સ ગણિત સાથે ગમે પણ ક્યારેક આવશે. બરાબર. ગુજરાતીની ગજમાળા પણ ક્યારેક આવશે, ઇંગ્લિશનું એ પણ ક્યારેક ક્યારેક તમને જોવા મળશે. બરાબર. આ બધું તમને જોવા મળશે ભાઈ ઇન્સ્ટાગ્રામની ઉપર. હવે જોઈએ છીએ આપણે સેક્શન ડી. સેક્શન ડી શું કહે છે? ચલો જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું છે. બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેને ના આવડતું હોય તો આપણી જ્ઞાન લાય શાળા એપ્લિકેશન છે. કઈ? જ્ઞાન લાય શાળા પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે. એ તમે ડાઉનલોડ કરો. એમાં ડાઉનલોડ કરેલા ઇંગ્લિશના લેક્ચર્સમાં જાઓ ધોરણ 10ની અંદર. એમાં તમને આખું ઇંગ્લિશ તમને ફ્રીમાં જોવા મળશે ભાઈ, આખે આખું ઇંગ્લિશ. બરાબર. ધોરણ 10નું એમાં જોવા એટલે ગ્રામરના આપણે ઘણા બધા ટોપિક એમાં ઓપન કરેલા છે બધા માટે. એમાં તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક જે છે એ જોઈ શકો છો. અને જો એપમાં મળે નહીં તો તમારે આ નંબર પર કોલ કરવાનો, 81 558 75 505. બરાબર. આ નંબર પર કોલ કરો. આ નંબર પર કોલ કરશો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળશે ભાઈ એપમાં કઈ રીતે તમે શોધી શકો છો. ફ્રી ટ્યુશન બેચ. બરાબર. કે આપણે અમુક વિડીયોઝ ફ્રીલી મૂકેલા છે અને એવા આવા જોરદાર જોરદાર વિડીયોઝ, તો એ પણ તમને ફ્રીમાં જોવા હોય તમે એપ ડાઉનલોડ કરશો તો તમને પ્રોવાઈડ થઈ જશે. બરાબર છે. ચલો આપણે સોલ્વ કરીએ. દિલીપ ઉમાબેન, દિલીપ ઉમાબેન ચલો અહીંયા દિલીપ ઉમાબેનને કહે છે, કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ? કે મહેરબાની કરીને શું હું તૃપ્તિ સાથે વાત કરી શકું? આવું ભાઈએ કીધું. બરાબર. ઉમાબેન કહે છે, આઈ એમ સોરી, સી ઇઝ 19. કે ભાઈ અહીંયા છે નહીં. હુ ઇઝ સ્પીકિંગ? કોણ બોલો છો? દિલીપ કહે છે, માય નેમ ઇઝ દિલીપ, હું દિલીપ છું. ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક? તમે જાણો છો કે અમે ક્યારે આવશું? ઉમાબેન કહે છે, સી વુડ બી બેક ટિલ 10, કે 10 વાગ્યા સુધી આવવાની નથી ભાઈ, અને ટ્યુશન જવાનું હોય. બરાબર. જ્ઞાન શાળામાં વિડીયો જોવાનો, 10 વાગ્યા સુધી નામ લેતો નહીં, ફોન પણ કરવાનો 10 વાગ્યા પછી કરજે જે કામ હોય. બરાબર. અમે તો આ લેશાંકની કોપી કરવા માટે કોલ કર્યો છે. બરાબર. બીજું તમે કરશો શું? તો દિલીપે શું કર્યું? પ્રશ્ન પૂછ્યો છે. તો આન્સર શું આવશે? આસ્કડ. તો દિલીપ આસ્કડ ઉમાબેન પોલાઇટલી ઇફ હી કુડ સ્પીક ટુ તૃપ્તિ. તો અહીંયા આન્સર આવશે આસ્કડ. ઉમાબેન રિપ્લાઇડ. ઉમાબેને કોને રિપ્લાય કર્યો છે? તો દિલીપ. હવે દિલીપ છે શું છે? પુરુષ છે. તો પુરુષ માટે શું લાગે ભાઈ? હી લાગે. અને હીનું શું થાય? હિમ થાય. બરાબર. જેથી સીનું થાય હી ઓર, એમ હીનું શું થાય? હિમ. તો ઉમાબેન રિપ્લાયડ હિમ. બરાબર. તો આન્સર શું આવશે? હિમ. દેટ સી વોઝ સોરી એન્ડ એડિટ દેટ સી વોઝન્ટ ઇન એન્ડ આસ્કડ હુ ઇઝ સ્પીકિંગ. એ લખું જ્યારે ઇનડાયરેક્ટ કરીએ એટલે શું થઈ જાય? હુ વોઝ સ્પીકિંગ. ઇઝનું શું થાય? 20 થાય. તો આન્સર શું આવશે? વોઝ. હુ વોઝ સ્પીકિંગ? દિલીપ રિપ્લાયડ ઉમાબેન દેટ હિઝ નેમ વોઝ દિલીપ. અહીંયા છે માય નેમ ઇઝ, અહીંયા માય શેના માટે છે? દિલીપ માટે છે. એટલે શું આવે? હિઝ નેમ ઇઝ દિલીપ. એન્ડ અગેન આસ્ક, કારણ કે ફરીથી ક્વેશ્ચન પૂછ્યું છે. અગેન આસ્ક ઇફ સી ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક. અહીંયા ડુ યુ નો છે પ્રેઝન્ટ ટેન્સમાં છે, જ્યારે ઇન્ડે થાય શું થાય? પાસ્ટ ટેન્સ થઈ જાય. તો ઇફ સી ન્યૂ, નોનું શું થશે? ન્યૂ થશે. ઇફ સી ન્યૂ વોટ ટાઈમ સી વુડ બી બેક.
બરાબર. ઉમાબાઈને રિપ્લાય આપ્યો, ઉમાબાઈ રિપ્લાઈડ હિમ દેટ સી વુડન્ટ બી બેક ટિલ 10, સી વોન્ટ બી બેક ટિલ 10. તો આ રીતે ડાયરી ઇન્ડેક્સ આપણે કમ્પ્લીટ કરી. બરાબર, આખું ડાયરી ઇન્ડેક્સ શીખવું હોય તો ભાઈ જ્ઞાન લઈ શાળા એપ ડાઉનલોડ કરી લેવાની. શું કરવાનું? એપ ડાઉનલોડ કરી દેવાની, એમાં નંબર પર કોલ કરો 81588 555, આના પર કોલ કરશો તમે એટલે તમને પૂરી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ જશે 81588 577595 પર. બરાબર, ચલો આગળ જઈએ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. હા, કન્જક્શનનો યુઝ કરવાનો છે ભાઈ. તો અજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, વિજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. અહીંયા બંને જગ્યાએ શું છે? ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એનો મતલબ કે બંને એક સરખું જ કાર્ય કર્યું છે એટલે આપણે અજય ને વિજય ને જોઈન કરી શકીએ. બરાબર, તો અહીંયા અહીંયા શું કર્યું છે? ડીડ નોટ, અહીંયા નોટ છે એટલે આપણે કેવું લેવાનું? બટ તો આવે જ નહીં, તો આઈધર ઓર પણ આવે. નોટ છે એટલે નાઈધર આવે. તો હવે આનું વાક્ય આ રીતે લખશે. તો ભાઈ નાઈધર અજય નોર વિજય, અજય કે વિજય, નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. અહીંયા ગેટ છે શાના માટે? કારણ કે ડીડ નોટ છે એટલા માટે. આખું પાસ્ટ ટેન્સ છે તો પાસ્ટ ટેન્સમાં ડીડ અહીંયા તો આવશે નહીં નાઈધર નોરમાં. બરાબર, તો ગેટનું શું થાય? ગોટ. બરાબર, તો નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. બંનેમાંથી કોઈ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો નહીં. ખ્યાલ આવ્યો? તો આટલાનું વાક્ય તમે આજે કરી શકો, નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. હવે સુભાષચંદ્ર બોઝ વોઝ ધ ફ્રીડમ ફાઈટર. સુભાષચંદ્ર બોઝ વોઝ ધ ફ્રીડમ ફાઈટર, અહીંયા લખ્યું છે પૂર્ણવિરામ, અને પછી છે વી કોલ હિમ નેતાજી. તો સુભાષચંદ્ર ફ્રીડમ ફાઈટર છે, અમે તેમને નેતાજી કહીએ છીએ. તો અમેની જગ્યાએ તમારે કનેક્ટ કરવું તો શું લખાય? કે ભાઈ સુભાષચંદ્ર બોઝ એ ફ્રીડમ ફાઈટર હતા જેમને અમે નેતાજી કહીએ છીએ. તો જેમને માટે શું આવશે? હુમ આવશે. આ હું અને હું જ આપણે ઘણી વખત શીખવાડ્યું છે. બરાબર, જોઈ લેવાનું ભાઈ એપ્લિકેશનમાં. તો અહીંયા લખો ચલો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ વોઝ ધ ફ્રીડમ ફાઈટર હુમ વી કોલ આ પછી વી કોલ હિમ, અહીંયાથી હિમ નીકળી જશે. બરાબર, એટલે હુમ વી કોલ નેતાજી. આ રીતનું વાક્ય આપણે લગાવી શકીએ. ચલો ત્રીજું કન્જક્શન જોઈએ. ખ્યાતિ વેન્ટ ટુ દિલ્હી, સી વોન્ટેડ ટુ સી ધ રેડ ફોર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, તો ખ્યાતિ દિલ્હી ગઈ છે, દિલ્હી ગઈ હતી. અહીંયા લખ્યું છે સી વોન્ટેડ ટુ સી ધ રેડ ફોર્ટ ઓફ ઇન્ડિયા. તો ખ્યાતિ કેમ દિલ્હી ગઈ તેનું રીઝન અહીંયા આપેલું છે. તો તમે લખો ચલો આન્સર. તો ખ્યાતિ વેન ટુ દિલ્હી, અહીંયા આવશે વિથ અ વ્યૂ ટુ. જ્યારે વિથ અ વ્યૂ ટુ આવે એના પછીનું વર્બ જો કેવું હોય? આઈએનજી આવે. વિથ અ વ્યૂ ટુ વિથ અ વ્યૂ ટુ સીંગ ધ રેડ ફોર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, વિથ વ્યૂ ટુ સીંગ ધ રેડ ફોર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, આ રીતે તમે કન્જક્શનથી જે વાક્ય છે એને જોઈન કરી શકો. આગળ જોઈએ ભાઈ. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીંયા શું લખશે? રીરાઇટ ધ પેરેગ્રાફ, એના મતલબ કે તમારે આખો પેરેગ્રાફ રાઇટ કરવાનો છે. બરાબર, પેપરની અંદર. તો મેની યર્સ ખાલી જગ્યા ધેર લીવડ અ બ્રેવ કિંગ. આ ધેર લીવડ આ લખાવવું પડે કે ભાઈ આખું પેસ જે સેન્ટેન્સ કહ્યું છે પાસ્ટ ટેન્સનું છે. અને પાસ્ટ ટેન્સ તો શું થાય? ઘણા વર્ષો પહેલાં ત્યાં એક રાજા જીવ રહેતો હતો. તો એવું કહેવાય કે ભાઈ ઘણા વર્ષો પછી ત્યાં રાજા રહેતો હતો, ના કહેવાય, મેની યર્સ અગો કહેવાય. બરાબર, કે ઘણા વર્ષો પહેલાં, મેની યર્સ અગો ધેર લીવડ બ્રેવ કિંગ. અહીંયા તેનું નામ વિક્રમ હતું. તેનું આવશે શું આવે? હિઝ. તો હિઝ નેમ વોઝ વિક્રમ. હી વોઝ નોન
ही વોઝ નોન ખાલી જગ્યા હિઝ જસ્ટ તો હી વોઝ નોન ફોર હિઝ જસ્ટ તે કોના માટે જાણીતો હતો તે તેના ન્યાય માટે જસ્ટ એટલે શું ન્યાય તે તેના ન્યાય માટે જાણીતો હતો તો હી વોઝ નોન ફોર હિઝ જસ્ટ બરાબર તેના ન્યાય માટે જાણીતો બને તો એટલો સરસ ન્યાય આપતો કે આમ ફેમસ થઈ ગયેલો તો હી વોઝ નોન ફોર હિઝ જસ્ટ બરાબર હવે જોઈએ ડુ એઝ ડિરેક્ટેડ આટલું ત્રણ વાક્ય આપણને આપ્યા એક વાક્ય અહીંયા પૂરું થાય એક વાક્ય અહીંયા પૂરું થાય ને એક વાક્ય અહીંયા ત્રણ થાય અહીં લખ્યું ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ અહીં ધ પ્યોર ઓપન ધ પેન્ટ્રી રૂમ અહીંયા છે ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન એટલે આપણે ખબર જેવું આખું વાક્ય શેમાં આપેલું છે પેસિવ વોઇસમાં આપેલું છે એક્ટિવ પેસિવનું વાક્ય છે તો આપણે એક્ટિવ પેસિવ લખવાનું થાય છે ભાઈ તો હવે લખો ધ પેન્ટ્રી વોઝ ઓપન્ડ પેસિવ આવે તો કરતા ક્યાં જ્યાં પાછળ જાય કરતાને જોઈન કરો છે જોડવાનું બાયથી ઓપન્ડ બાય બાય પછી આવે શું ધ એક વાક્ય પૂરું બીજું હી હેડ ઓલરેડી બ્રોડ પાઉચીસ ઓફ મિલ્ક ફ્રોમ ધ પાર્લર તને શું પાઉચીસ કર્યા બ્રોડ કર્યા તો પાઉચીસ તો પાઉચીસ ઓફ મિલ્ક અહીંયા શું છે હેડ છે હેડ છે એટલે આપણે પેસિવ કરો તો શું થઈ જાય હેડ બીન બીન પાઉચીસ ઓફ મિલ્ક હેડ અહીંયા ઓલરેડી છે તો અહીંયા શું થાય ઓલરેડી અહીંયા વચ્ચે આવશે હેડ ઓલરેડી બીન બ્રોટ બાય હિમ હિનું શું થશે હિમ થશે બ્રોટ બાય હિમ ફ્રોમ ધ He tore them one by one and for the milk in a pot. He tore them one by one. એને બધા પાઉચ શું કર્યા તોડ્યા તો હી ટોર ધેમ તો ધેમનું શું થાય ધે થાય ધે વેર ટોન આ ટોન શું થાય પાસ્ટ પાર્ટિસિપલ થાય બરાબર ટોરનું થઈ જશે ટોન અને અહીંયા થઈ જશે વેર તો ધે વેર ટોન વન બાય વન હજુ કહું છું હલાવો કે એક્ટિવ પેસિવ આખું કમ્પ્લીટ શીખવું હોય તો ધોરણ 10ની જ્ઞાન લાઈ શાળાની એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં ધોરણ 10માં જાઓ એમાં ઇંગ્લિશના સબ્જેક્ટ ચૂઝ કરો એમાં તમને આખું ગ્રામર પડેલું છે જોઈ નાખો જલસા કરો તમે તારા બરાબર ધે વે ટોન વન બાય વન એન્ડ પોડ ધ મિલ્ક ઇન અ પોટ They were torn one by one by him, by him, and poured the milk in a pot. Whatever. Agar joye. Anya chhe, we should use the solar energy. Anya chhe, solar energy should be used by us. Enno mala ke aapan ke usi active person thi, aa tamare jaate kar levan chhe, bhai. Barabar. Ano active usi tamare karvano. તો તમારે જે કમેન્ટમાં વિડીયો અત્યારે સ્ટોપ કરો અને આ આખો પેરેગ્રાફ છે તમે કમેન્ટ કરો એક્ટિવ પેસ જેથી હું તમારી કમેન્ટ છે વાંચી શકું બરાબર જે તે વિદ્યાર્થી છે બરાબર કમેન્ટ કરો ચાલો બરાબર વિડીયો સ્ટોપ કરીને ત્યાં સુધી આપણે આગળ જઈએ તો સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓફ ફ્રેઝ એઝ ધેર આન્સર આમાં એવું કહેવાનું છે કે ભાઈ જે અંડરલાઈન છે તો આપણે એવો આન્સર ચૂઝ કરવાનો કે આપણને આન્સર કયો મળે અંડરલાઈન કરેલો આન્સર મળે તો આપણે એવો ક્વેશ્ચન ચૂઝ કરીશું તો અહીંયા શું છે સ્પંદન ઇઝ હેપી સ્પંદન જે છે ખુશ છે એઝ હી હેઝ વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ સ્પંદન ખુશ છે કારણ કે હી હેઝ વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ એ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ જીતી ગયો છે એટલે એ ખુશ છે તો ચંદન શું છે ચંદન શું ફીલ કર્યું છે અત્યારે એ આપણે આન્સર ચેક કરવાનો ચલો તો વર્લ્ડ ચેમ્પિયનશિપ હેઝ સ્પંદન વોન તો એમાં તો આ આવે બોડી બિલ્ડ તો આની અંડરલાઈન નીચે કરેલી છે નહીં તો આન્સર એ આવશે નહીં હાઉ ડઝ સ્પંદન ફીલ સ્પંદન શું ફીલ કરે છે તો આને રાખો સાઈડમાં કે યસ સર સ્પંદન શું ફીલ કરે તો સ્પંદન ખુશી ફીલ કરે છે ભાઈ આનંદ ફીલ કરે છે બરાબર હુ ઇઝ હેપી તો ચંદન પણ અંડરલાઈન છે સ્પંદન નીચે છે નહીં વાય હેઝ ચંદન વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ આવો તો કોઈ આન્સર જ નહીં તો આન્સર શું આવશે બી
ચંદન શું કરે છે, શું ફીલ કરે છે? તો હેપીનેસ ફીલ કરે છે, એટલે આન્સર અંડરલાઈન વાળો આવશે, હેપી. બીજો જોઈએ, હી ડાન્સીસ ઓન ધીસ સોંગ ગ્રેસફુલી. ગ્રેસફુલી, એકદમ આનંદદાયક રીતે આ ડાન્સ કરે છે. હી ડાન્સીસ ઓન ધીસ સોંગ ગ્રેસફુલી. તો કેવી રીતે, અહીંયા પ્રશ્ન પૂછો, કેવી રીતે, કેવી રીતે પૂછો તો આવે ગ્રેસફુલી. વાય ડઝ હી ડાન્સ, કારણ તો આપી જ નહીં. હાઉ ડઝ હી ડાન્સ, તો યસ આયુ હાઉ એટલે કેવી રીતે. વાય ડઝન્ટ હી ડાન્સ, કેમ ડાન્સતો નથી, પણ નાચે જ છે ને. તો બી ના આવે, ડી ના આવે, એ જુઓ. હાઉ ડીડ, અહીંયા આવું આપ્યું, અહીંયા આવું આપ્યું, સર આન્સર શું આવે? તો અહીંયા જુઓ, અહીંયા શું લખ્યું છે, હી ડાન્સીસ. ડાન્સીસ છે એટલે શું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એનું જો ક્વેશ્ચન મતલબ કેવા બને, ડૂ અને ડસથી બને. ડૂ ડઝ વાળું છે તો યસ. તો હાઉ ડઝ હી ડાન્સ ઓન ધીસ સોંગ, ક્વેશ્ચન આ આવશે એટલે આન્સર શું આવશે, સી આવશે. હાઉ ડઝ હી ડાન્સ ઓન ધીસ સોંગ, કે આ સોંગ ઉપર કેવી રીતે નાચે છે, તો હી ડાન્સીસ ઓન ધીસ સોંગ ગ્રેસફુલી. બરાબર છે. હવે જોઈએ લાસ્ટ 25. નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. કે નીલમ જે છે એ કેટલા ટાઈમથી કામ કરી રહી છે ટીચર તરીકે, તો 2017 થી. ક્યારથી 2017 થી? ક્યારથી ક્વેશ્ચન પૂછો, ક્યારથી 2017 થી, ક્યારથી ને શું કહેવાય, તો હાઉ લોંગ. ક્યારથી શું બતાવે, પીરિયડ બતાવે. પીરિયડ એટલે સમયગાળો, પીરિયડને સમયગાળો બતાવે, એના પરથી ક્વેશ્ચન બનાવો તો શું લખાય, હાઉ લોંગ, કેટલા ટાઈમથી. બરાબર, since when has Neelam been working as a teacher? તો અહીંયા શું આવ્યું, since when, કેટલા ટાઈમથી, since when, what has Neelam been doing? તો what has Neelam been, તો Neelam being working as a teacher, તો આન્સર શું આવે, ટીચર વાળો, પણ આપણે શું આપે, since 2017, તો સી પણ નહીં આવે. When did Neelam work as a teacher? ક્યારે Neelam એ વર્ક ચાલુ કર્યું, તો એ પણ નહીં આવે. How far has Neelam been working? કેટલી દૂરથી, કેટલા દૂરથી, તો એ પણ નહીં આવે. આન્સર શું આવશે, સિન્સ વેન, ક્યારથી. સિન્સ એટલે ક્યારથી, સિન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ અ ટીચર, તો આન્સર આવશે ડી. બરાબર, તો નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. ચલો, પીડીએફ જોઈતી હોય ભાઈ આની, તમારે પીડીએફ જોઈતી હોય ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપનું ગ્રુપ આપેલું છે, એમાં પણ તમારે જોઈન થઈ જવાનું. બરાબર, બંનેમાં જોઈન થઈ તમને પીડીએફ મળશે આખા પેપરની. ચલો, હવે જોજો સેક્શન એ. સેક્શન એ આપણે ડિટેલ્સ જોવા નથી, તમને ખાલી મોસ્ટ એમ્પી તમને આપી દઈએ છીએ કે મોસ્ટ એમ્પી સેક્શન એમાં શું શું પૂછાઈ શકે. તો પેરેગ્રાફ કયો પૂછાશે, પેરેગ્રાફ માય બેસ્ટ ફ્રેન્ડ ઉપરથી પણ પૂછાઈ શકે. જનરલી આ પૂછાય છે બધી એક્ઝામ એમાંથી આપણે લીધેલો છે. બરાબર છે, એ પૂછાઈ ગયેલો છે, આવા ફરીથી પૂછાઈ શકવાની સંભાવના છે. બીજો છે, અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક લાઇબ્રેરીની વિઝિટ કરવા માટે પેરેગ્રાફ છે. ચલો, બીજું, માય ડ્રીમ રોબોટ. માય ડ્રીમ રોબોટ ઉપરથી ક્વેશ્ચન છે. રાઇટ વન, એની વન ઓફ ધ ફોલોઈંગ. એક ઇમેલ તમારે કરવાનો રોનક પટેલ તરીકે, શેના માટે, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ. તો આપણે ઇમેલ પણ આ રીતે કરી શકીએ, એટલે આપણે સેક્શન ઈમાં બહુ ઊંડા ઉતરતા નથી, કારણ કે એકદમ આઈએમપી જેવા છે ઇમેલ. તમને લગતા આવડતા હશે અને નહીં આવડતા તો પણ તમે કમેન્ટ કરો કે ભાઈ અમારે સાથે ઇમેલ શીખો છે, વિડીયો લાવો. તો આપણે ઇમેલ આખો વિડીયો લાવી દઈશું યુટ્યુબ ઉપર, અને જો એ કશું કરવું ના હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. બરાબર, અને એમાંથી ઇમેલના વિડીયોઝ તમે જોઈ શકો છો, ધોરણ 10 ની અંદર પડેલા. ચલો, બીજું છે, રાઇટ અ રિપોર્ટ. રિપોર્ટ લખવાનો છે સેના ઉપર, તો રાઇટ અ રિપોર્ટ ઓન ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર. સ્ટેટ લેવલ સાયન્સ ફેર, આ પણ પૂછાશે કે બીજો પણ કલ્ચરલ પ્રોગ્રામ આપણી સ્કૂલમાં થયો હોય. કલ્ચરલ પ્રોગ્રામ ઇન્ડિયન સ્કૂલ, તમારી સ્કૂલમાં થયા છે કલ્ચરલ પ્રોગ્રામ ઉપર રિપોર્ટ લખો. સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હતો એના ઉપર રિપોર્ટ લખાવો. જનરલ રિપોર્ટ આપણી અંદર પૂછાય. પછી લાસ્ટ આવશે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આપણને ગમે તેવું આવું પિક્ચર આપશે, એના પર 10 વાક્ય આપણે લખવાના. બરાબર, તો આપણે પિક્ચર કઈ રીતે લખાય, આપણે વિડીયોઝ થોડા સમયમાં લાવી રહ્યા છીએ, એટલે સરસ મજાનું આપણે એ પણ શીખીશું. બરાબર છે, તો ચલો ભાઈ આટલું રાખીએ આપણે. થેન્ક યુ વેરી મચ બધાને. જય હિન્દ, જય ભારત. અને વિડીયોમાં કેવી મજા આવે છે એ પણ કહો, અમને પણ ખબર પડે ભાઈ. બરાબર છે, બીજા વિડીયોઝ પણ તમારે આવા જોઈએ છે કે નહીં,
એવી પણ તમે કમેન્ટ અમને કરી શકો છો. ચલો મળીએ બધાને. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. જય ભારત.